સૌરાષ્ટ્રના ગામડામાં વ્યાખ્યાન હતું બધા દરબારોને પટેલો અને અજયનો બધા બેઠેલા રજપૂતો કેટલા બધા લોકો ફેટાવાળા બધા બેઠેલા એકલા પાન માવાના વ્યસનો ખૂબ કારણ કે પૂર બહારમાં ચરોતર પ્રદેશ એમાં સૌથી હાઈએસ્ટ પ્રોડક્શન ખંભાત બોરસાદ પેટલાદ ધર્મજ પાસે હાઈએસ્ટ કન્ઝમ્પશન સૌરાષ્ટ્રમાં પંદર વર્ષની ઉંમરનો હોય એ કે હું ત્રણ વર્ષથી ખાઉં છું ત્રણ વર્ષથી શિમલા ખાઉં છું પડીકા લઈ લઈને ખેતરમાં કામ કરે વેજીસ વેજીસ ડેલી વેઝિસ બે પડીકા શિમલા આનું ડેલી વેજીસમાં હોય બે પડીકા શિમલા ચાલ આપી દઈશ ચાર કલાક કામ કર બે પડીકા આપશો હા ચો ચાર કલાક કામ કરું એનો પગાર ગણાય રોજનો પગાર આ રીતે એની શરૂઆત થઈ હોય કરિયરની આટલું ખાનારા બધા બેઠેલા ઘરમાં ગામમાં છે ને એ વખતે કોઈકનું મરણ થયેલું સાત બહેનનો એકનો એક ભાઈ હતો અને એ ગુજરી ગયેલો સાત બહેન વચ્ચે એક જ ભાઈ હતો એ ગુજરી ગયેલો અને કેન્સર થવાના કારણે તમે ખંખીને કીધેલું કે આખા ગામમાં શોકનું વાતાવરણ છે એ ઘરમાં સાત દીકરીને એક દીકરો આઠ સંતાનના મા બાપના ઘરમાં કેવો દીવડો પ્રગટ્યો હશે જ્યારે દીકરો જન્મ્યો ત્યારે દરેક વખતે દીકરી તેની દીકરો જ્યારે જન્મ્યો કેવો આનંદ હશે ઘરમાં અને આજે આવું થયું માતમ કેવું છવાય મોતનું આપણે આટલું ના કરી શકીએ કે એક વ્યક્તિએ પોતાનું જીવન કુર્બાન કરી દીધું છે આપણા બધાના જીવનમાંથી બેસરો નીકળી જાય કેમ તમે ખાવ છો માવા ખંખેને કીધેલું કે તમે મૂકી દો આ તમાકુ છોડાય છોડાવી નાખો લેવાનું નહીં પછી તો બધા બેઠેલા હતા તો આમ ખિસ્સામાં હાથ નાખીને એ છોડ્યું બીજો હાથ નાખે એ છોડ્યું ઘા કરે સર આ ચારે બધું તમાકુના ઘા થવા માંડ્યા હું ચૂપ થઈ ગયો શું આવ્યું અમુક તો એ છોડ્યું ચાવતા હતા બેઠા બેઠા કાઢી છોડ્યું પછી મેં કીધું આજે તો તપાવ્યા છે બરાબર તપી ગયા છો ગેસ ચાલુ છે ને તપેલી ગરમ છે જો કાલે ઊંચો જતો રહીશ મહિના પછી પંદર દિવસ પછી મન ઢીલું ના પડે બાપુ ઊભા થયા સાહેબ તમારા વાણિયાને કેવાનું અમે છોડીએ નહીં છોડીએ તો અડીએ નહીં અમે ક્ષત્રિય છે ક્ષત્રિય સમજીને હું બોલે હવે ન બોલાય મી ગુ કાંઈ કઈ નહીં સમજી હમજી કેવા સો ટકાનું પાણીદાર કબૂલ વાંધો નહીં આપી દઉં નિયમ આપી દીધો બધાએ છોડી દીધું નિયમ અને એ વખતે મેં બહુ કીધેલું કે તમને તમારા મા બાપ કે કોઈના માટે નહીં તમે કોકને પરણી ઘરે લાવ્યા છો એની એ જવાબદારી નહીં તમે મરજના બચ્ચા ને તો ઝેર ખાઈને લો છે કોઈની તાકાત ઢીલા ઘેસ જેવા છે કે સ્લો પોઈઝન ખાઈએ એક ઝટકે મરી એવી તાકાત નથી એટલે ધીમું ધીમું મારે એવું જર ખાઈએ અને આપણી પર ક્રિમિનલ કેસ ના થાય જો વહેલા મરી જવું તું તો કોકની જિંદગી બગાડવા કોકને લાવ્યા હતા આ બે ચાર એવું વાક્ય હું બોલાયેલું ત્યારે અંદરથી બોલ્યો હતો અને એ અસર થઈ ગઈ હતી એક ત્યાં સોરઠી ભાષામાં કોઈ બેઠેલા ચારણ જે ઊભા થઈ ગયા અને જે એને એને એની કાઠિયાવાળી ભાષામાં જે લલકાર્યું પણ જોરદાર ધિક્કાર છે મંત્રીને જે રાજાને સાચી સલાહ ના આપી શકે ધિક્કાર છે જ્યોતિષીને જે સાચો ફલાદેશ કરવો તો કરવો પણ સંભળાવી ન શકે ધિક્કાર છે એ ડૉક્ટરને વૈદરાજને જે ચોખ્ખે ચોખ્ખો રોગ પરખાવી ન શકે અને ધિક્કાર છે સંતને કે સમાજને રોકડું પરખાવી ન શકે આ બાપુને ધન્ય છે સાચે સાચું આપણે ચોપડાવીને કહી દીધું આ બોલ્યા હતા ત્યારે એ જ્યારે બોલ્યા ને ત્યારે મનમાં થયું હતું કે આપણે તો બોલ્યા ચલો અંદરનો આમ આમ પરિણામ હતો અને અંદરથી ખૂબ એમ જીવ મળે કે આ કોકના ઘરમાં ઊંચ્યું છે એના ઘરમાં શું વ્યથા હશે ત્યારે હવે શું કરવાનું આ આ તો ખાતા ખવાઈ ગયેલી વસ્તુ હતી હવે શું હવે આ બધું કઢાવી નાખ્યું બધું ગયું અમે જોયેલા છે સાહેબ મંગલિક સંભળાવવા માટે ફરમાવવા માટે આવો ઘરે જઈએ અને પછી ઓપરેશન કરાવ્યું છે આ બધું બધું કઢાવી નાખ્યું છે ડૉક્ટરને બતાવવા જાય ત્યારે ડૉક્ટર કહે કે જો આ કદાચ બધું કરાવવું પડશે ને કદાચ કદાચ હવે કેટલે સુધી અંદર છે ખબર નહીં જો અહીંથી આમ નીચે ગયું ને આ કાઢતા કાઢતા અસર થઈ તો કદાચ યુ વોન્ટ બી એબલ ટુ સ્પીક બોલવાનું નહીં થાય સ્વરપેટીને અસર થાય અડે તો છે છતાં છતાં એકવાર ફરીથી આપણે જોઈશું કારણ કે આ બધું જે જોયું છે ને પેટ સ્કેનમાં પણ રિપોર્ટમાં આવે ત્યાં બધું કઢાવ્યા પછી લગભગ વાંધો નહીં આવે પણ જો થોડું અંદર હશે વધારે કદાચ અસર થાય સ્વરપેટીનો તો અવાજ જશે બોલી નહીં શકો અને પછી કે સાહેબ એક આવું એક દસ મિનિટ આવું સાહેબ આવું અને ખાલી ચાલીસ વર્ષની ઉંમરનો મરદનો બચ્ચો બહાર જાય અને બેટા કેમ છે અચાનક ફોન કરે દીકરીને બેટા કેમ છે ચૌદ વર્ષની દીકરી હા બોલો ને પપ્પા બેટા સારું છે થઈ ગયું એક્ઝામ હા પપ્પા થઈ ગઈ ને એક્ઝામ હમણાં આપણે વાત તો કરી અડધો કલાક પહેલાં ચાલીસ મિનિટમાં ત્રણ ફોન કરી દીધા પપ્પા શું છે કંઈ કેવું છે પપ્પા તો કે ના બસ પપ્પા તમે રડો છો કંઈ ફોન પર તો કે ના 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 આમ રડતા હોય એને મનમાં એમ છે ખબર નહીં વાત થશે કે નહીં વાત થશે કે નહીં લાવ દીકરી સાથે વાત કરી લઉં લાવ દીકરી સાથે વાત કરી લઉં આમ રહી ન શકે ડૉક્ટર કહેતો તમે મને જલ્દી કહો ઓટી બુક કરવાનું છે કાલ માટે પરમ દિવસ માટે તમે મને કહો પછી પ્રી ઓપરેટિવમાં અડધો દિવસ હશે સાહેબ એ એક એક દિવસ આપો આજનો દિવસ હું વિચારી લઉં મેન્ટલી પ્રિપેર્ડ નથી મેન્ટલી પ્રિપેર્ડ આના માટે છો ભાઈ આ કઢાવું જ પડશે હા પણ સાહેબ તમે કીધું ને કદાચ બોલવાનું ન થાય બોલવાનું મને એક આજનો દિવસ આપો કાંઈ માટે જો મારું બોલવાનું બંધ થઈ જાય ને તો બીજે બધે બરાબર પણ અમુક સ્થાન એવા છે સાહેબ ત્યાં હું નહીં રહી શકું બોલ્યા વગર હું ન રહી શકું વાલનો દરિયો છે આ દીકરી સાથે બાપ બોલા કરવી રીતે રહે આડત્રીસ વર્ષની ઉંમર કઢાવ્યું આખું અને ગઈ વાચા ગઈ અને હું ગયો છું એના ઘરે એના બંગલામાં જઈને બેઠો આ કાચની બરણી આ મેં જોઈ છે બાજુમાં કાચની બરણી બાજુમાં હોય અને જેટલા આવે ને બધા બહુ મોટી હસ્તી હતી મિત્રો આવે સ્વજનો આવે બધા આવે હં 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 હ

એના ઘરે જઈને બધા ધ્રુજી ગયા છે કેટલાય છોડીએ દીધું આ ભાઈનું નહોતું છૂટ્યું આ ભાઈનું નહોતું છૂટ્યું એના ઘરમાં આ એક ખાલી તમાકુની પડીકી જતી હતી એણે એણે તો છે ને ભાવતું તું સ્વાદ હતો ચસ્કો લાગેલો અસર થતી હતી કીક લાગતી હતી ખાઈ નાખ્યું હવે એની પર જે વીત્યું છે ને આ બતાવો આઈપીએલની દરેક બે ઓવરની વચ્ચે છે ને આ દ્રશ્ય બતાવો આ કમલા પસંદ ન બતાવાય શરમ આવી જોઈએ કોકના ઘરોમાં એન્ડોર્સ કરતાં શરમ ના આવે આ બધાને કોઈ વિચાર આવે છે કે જે લોકોને યુવા પેઢી એન્ડોર્સ કરીને એક આઈડિયલ તરીકે માનતા હોય એ સહેવાગ હોય એ કપિલ હોય એ ગેલ હોય કે ગાવાસ્કર હોય ગમે તે હોય તમે એક યુવા પેઢીના ભલે એ વિશ્વના એક આદર્શ તરીકે ચિત્રો તમારી જવાબદારીમાં આવે કે હું જેને એન્ડોર્સ કરીશ એ જો એડોપ્ટ કરશે અને એને જીવનમાં કંઈ થશે તો જવાબદારી મારી યુવાર એકાઉન્ટેબલ ફોર ઇટ આ શરમ ના આવે આપણને બરણી આવા કેસીસના રેકોર્ડિંગ બતાવવા જોઈએ બે ઓવરની વચ્ચે કે ભાઈ તમે વચ્ચે આ કરો ને જૂની પેઢી ખાતી હતી નવી પેઢી ખાતી હતી જે હોય તે આ તો નહીં જ ચોકડી મારવા જેવી વસ્તુઓ તમને ત્યાં વચ્ચે બતાડે અને એની પાછળ લોકો ત્યાં જઈને બેસી જાય નુકસાની શું એન્ટરટેનમેન્ટ હોય ત્યાં સુધી બરાબર છે એન્ટરટેનમેન્ટ નામે આવું બધું વચ્ચે ઘૂસાડે અને એવી વસ્તુઓ બતાડે કે જેને જિંદગીમાં બે ત્રણ નુકસાનો તો એટલા છે કે જે આ લાંબા ગાળે દેખાશે વર્ષો પહેલાં વર્લ્ડ કપ રમાયેલો એ વર્લ્ડ કપ જેમ ટાટા આઈપીએલ એમ વિલ્સ વર્લ્ડ કપ હતો વિલ્સ વર્લ્ડ કપ ડબ્લ્યુઆઈ ડબલ એલ એસ વિલ્સ કંપનીએ પ્રમોટ કરેલો વિલ્સ કંપની સિગરેટની કંપનીએ બોલર રનઅપ પર જાય વિલ્સ જ્યાં બાઉન્ડ્રી પર ફટકો લાગે વિલ્સ મોટા હોર્ડિંગ્સ વિલ્સ વારે વારે સ્ક્રીન પર આવે વિલ્સ 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 તમને જેમ ટાટા 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 જીઓ 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 દેખાતું હોય ને એવી રીતે વિલ્સ 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 વારંવાર આવે એટ ધ એન્ડ ઓફ ધ મંથ એક મહિનો વર્લ્ડ કપ બતાડ્યા પછી થી ત્રીસ ટકાનો વ્હીલ્સનો વકરો વધ્યો અને વ્યસનોનો પનારો વધ્યો લોકોમાં આ સર્વે રિપોર્ટ બહાર આવેલો કોઈએ કર્યું નથી પણ વ્હીલ્સ 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 વારંવાર જે નજર સામે આવે ને આઉટ ઓફ સાઇટ ઇઝ આઉટ ઓફ માઇન્ડ કન્ટિન્યુઅસલી ઇન સાઇટ ઇઝ ઇન ધ માઇન્ડ એ અંદર ઘૂસી જાય છે વારંવાર તમે આ દરેક વસ્તુ પતાડ્યા જ કરો બતાડ્યા જ કરો તમે મગજમાં નાખશો કેટલા લોકોને વિધવા બનાવવાના કેટલા લોકોના સિંદૂર ભૂસવાના કેટલા બાળકોને અનાસ બનાવવાના આ કોઈને શરમ નથી એ લોકો શું પ્રમોટ કરે છે આ જવાબદારીના સ્થાને રહેલા વ્યક્તિ જે પણ હોય સંત તરીકે તો સંત છે પણ સજ્જન હોય અને જો એ આઈકન બનતા હોય કોઈના તો ઓલવેઝ દે હેવ ટુ બી અ ટાવર ક્લોક પર્સનાલિટી કોઈ પણ મોટાઈ પર તમે પહોંચો સંત તરીકે કે સજ્જન તરીકે કે સેલિબ તરીકે તમે એક મોટાઈના સ્થાને પહોંચાય યુ બીકમ અ ટાવર ક્લોક ભાઈ નાનો માણસ કોમન મેન હોય ને એ તો એક હેન્ડ રિસ્ટ વોચ છે રિસ્ટ વોચ આગળ પાછળ થાય ને તો એક જ જણને નુકસાન થાય તમારા પપ્પા કે મમ્મી એ વોલ ક્લોક છે વોલ ક્લોક પાંચ મિનિટ આગળ પાછળ થાય તો ચાર જણને નુકસાન થાય પણ ગામની વચ્ચે ઊંચો ટાવર હોય અને ટાવર ક્લોક ટાવરિંગ પર્સનાલિટી હોય ટાવર ક્લોક કહેવાય સેલિબ્રિટીઝ એ ટાવર ક્લોક કહેવાય એ આગુ પાછું બતાડે પાંચ હજાર જણ ખોટા ટાઈમે પહોંચી જાય કાં તો ટાઈમ ચૂકી જાય બધા લોકો ચૂકે કારણ કે ટાવર ક્લોક છે ટાવર ક્લોકે એક મિનિટ પણ આગી પાછી બતાડાય નહીં જે હોય એ ચોખ્ખું જ બતાડાય અને એ જો આગુ પાછું બતાડે અને કંઈક છુપાવીને ખોટો સમય બતાવી દે તો ટાવર ક્લોક આખા ગામને ખોટા રસ્તેને ખોટા સમયે કંઈક નુકસાન પહોંચાડશે જે વસ્તુ આટલું કરી શકતી હોય પાછું તમે જે બતાડો છો એની પર વાંચો તો ખરા વાંચો તો ખરા કે સ્ટેચ્યુટરી વોર્નિંગ લખી છે સ્ટીલ યુ પ્રમોટ નોઈંગલી યુ પ્રમોટ આ તો તમે ઝેરનું પ્રમોશન કરો છો લખ્યું છે ને કે ટોબેકો ચુ ઇઝ ઇન્જ્યુરિયસ ટુ હેલ્થ તમે પડીકું ફાડો છો અને એમ નાખો છો મોડામાં નથી લખ્યું આની પર અને સ્ટીલ યુ પ્રમોટ યુ ડેર ટુ પ્રમોટ આ આઈકન તરીકે રીતે ચાલે અને એ લોકોને જવાબદારીના સ્થાને રહીને કોઈને ન સૂજે રૂપિયાની પાછળની દોડ એવી ન હોય કે આખા સમાજના લાખો લોકોના કેન્સરની પીડાને બળતરા એ પણ મને કઈ ધ્રુજારી ન કરાવે એવો પૈસાનો પ્રેમ આવતા જન્મમાં આપણને ન લાગે ભગવાનને કહીએ એવો પૈસાનો પ્રેમ મને ક્યારેય નથી જોતો કે જેના કારણે કોઈનો વિચાર ન આવે એક એક બાઉન્ડ્રીઓ તમે મારતા હતા અમે લોકો ઉછાળતા હતા તમે એક એક છગા મારતા હતા અમે લોકો ઉછાળતા અમારા હૃદયની ધડકન તરીકે તમે તમને સ્થાન આપેલું હતું અને તમે આ વસ્તુ પ્રમોટ કરો છો ભાઈ દરેક જણ પોતાના કોઈ એવા સ્વજનને નથી ગુમાવી બેઠેલા નથી ઓળખતા કોઈ આસપાસમાં ગયેલા હોય આના આના પ્રતાપે તો દરેકે છે ને આવી વસ્તુઓ પાછળ કરવું જોઈએ કે તમે કઈ વસ્તુ પ્રમોટ કરો કન્ટિન્યુઅસલી તમે પ્રમોટ કર્યા જ કરો કર્યા જ કરો કર્યા જ કરો અને છેલ્લે આ વસ્તુ નાખીને તમે શું ઝેર આપી રહ્યા છો અને એની ઇમ્પેક્ટ શું આવશે આ લોકો પર આઈપીએલ તો એક ગેમ છે પણ ગેમના માધ્યમથી લોકોની અંદર ટોબેકો ચ્યુઈંગ જે વધે છે વ્યસનોનો પનારો જે વધે છે એના આધાર પર આગળ જતાં શું થશે આટલું બધું ટોબેકોનું વેચાણ વધે ખાલી એટલું જ જોવાનું કે આપણને મન ફાવે કેટલા સારા સંદેશાઓ વચ્ચેના ભાગમાં આપી શકાય જ લાઈફ ચેન્જિંગ મે મેઝરમેન્ટ આપી શકાય એક આપણી પીવાયસની ઇન્સ્ટા પર છે ને રોજ સવારે ગુડ મોર્નિંગનો કોટ આવે તમે વાંચો જ ક્યારેક તમે એક એક દિવસના કોટ વાંચો હું કહું છું એક હોમવર્ક ગ્રુપે કહું છું ફરજિયાત છે ને પાંચ દિવસ સળંગ વાંચો ખાલી વાંચો તમને ખબર છે દિસ ઇઝ અ મેસેજ ગીવિંગ કોટ તમારી સવાર સુધારી દે તમારું અઠવાડિયું સુધારી દે તમારી જિંદગી સુધારી નહીં શણગારી દે એવા એક એક મૂકેલા હોય એક વાક્ય હોય અને વાક્ય કેટલું મિનિંગફુલ હોય કેટલું મિનિંગફુલ હોય આમ એકદમ આપણને એમ લાગતું હોય કે આમ અટકી ગયા હોય બ્લોક થયા હોય અંદરથી અને એ જ વખતે આખું બ્લોકેજ ખોલી નાખે અંદરથી હળવા કરી દે અંદરથી સ્ટ્રેસ ફ્રી કરી દે એવું સરસ એક વાક્ય ગુજરાતીમાં કે ઇંગ્લિશમાં મુકાયું હોય એક સવારે ખાલી પીવાય ડાયરીનું એક પાનું ખુલે સવારના અને એવો કોટ નજર સામે આવી જાય આપણી સવાર સુધી જે એક મેસેજ ખાલી આટલો મળ્યો હોય મેસેજ તો આવો અપાય કે એક મેસેજ બતાવો કે જે તમારી જિંદગીને ખોટા રસ્તે લઈ જાય જે તમારી જિંદગીમાં નુકસાન કરી બતાવે જે તમને નુકસાનીથી બચાવનારો ન હોય તમે બતાવો એક મેસેજ તમને લાગે કે એક મેસેજ સ્વયં એક ઇમ્પેક્ટ પ્લેયરની ઘર સાર એવા મેસેજ હોય એક મેસેજ ખાલી સવારના વાંચ્યો હોય અને એ આપણા સ્ક્રીન પર રહ્યો ને તોય પાંચ જણને મન થાય કે કેવો સરસ મજાનો મેસેજ છે બસ આટલો મેસેજ વાંચીને મન થાય આપણે એવા મેસેજ આપીએ સોસાયટીને પબ્લિકલી એવો મેસેજ કે કરાય 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 એક સમય હતો આજ આજ કેટેગરીમાં રહેલા કે આપણને એમ લાગે આ લોકો તો પ્રોફેશનલ છે આ પૈસાની પાછળ કરે પૈસા આપે તો એ ગમે તે કરશે એમ ન હોય પૈસા માટે ગમે તે નહોતું એક સમય હતો કે જ્યારે અંદરના તમારા જે મોડલ્સ હોય ને તમારું ફોકસિંગ હોવું જોઈએ કે મારે શું કરવાનું છે અને મારા એક પગલે લોકો શું કરવાના છે મારે શું કરવાનું છે અને મારા એક પગલે લોકો શું કરવાના છે આ બે વસ્તુનો ખ્યાલ હોવો જોઈએ પછી તમે જે પગલું ભરશો એ પ્રોપર હશે અને બીજાને પણ ગાઈડ કરનારું હશે એક સમય હતો કે જ્યારે આવી જ બ્રાન્ડેડ વસ્તુઓ ટોબેકોની હોય કે વાઇનની હોય કંપનીઓ પાછળ પડી ગયેલી સેલિબ્સની કે તમે પ્રમોટ કરવાને અને મને નામ જોખ છે ને પાંચ જણા એવા યાદ છે મને ખબર નથી પછીની જિંદગીમાં કદાચ કોઈ પ્રમોટ કરતા પણ હશે ને કરશે ખરા ભરોસો ન રખાય આ લોકોનો પણ મરદાનગીતી એ વખતે ના પાડી અને ના પાડવાનું કારણ કીધેલું કે અમે લોકો આજે નાની ઉંમરમાં એવા સ્થાન પર બેઠા છીએ કે લાખો લોકો અમને ફોલો કરે છે અમે જે વસ્તુને પબ્લિકલી એન્ડોર્સ કરશું એ લોકો પોતાના જીવનમાં એટલે સ્વીકારશે કારણ કે અમે આને એન્ડોર્સ કરીશ અમને જે ગમે એમને ગમે કારણ કે અમે એમને ગમીએ છીએ આવા અમારા પાગલ પ્રેમીઓ હોય ને એની સામે અમે એક પણ ખોટી ચીજને પ્રમોટ ના કરી શકીએ કો કે આવો જવાબ આપ્યો છે બીજા એમ કીધું છે કે આ વસ્તુ મેં મારા જીવનમાં સ્થાન નથી આપ્યું જો ખરેખર મેં મારા જીવનમાં સ્થાન નથી આપ્યું તો હું લોકોની વચ્ચે એવો દમ મને દેખાડો નહીં કરું કે હું આનો ચાહક છું હું એને પ્રમોટ નહીં કરું હું નહીં કરું કારણ કે હું ખરેખર નથી લેતો આ વસ્તુ આઈ ડોંટ કન્ઝ્યુમ હું નથી લેતો બીકોઝ આઈ બિલીવ કે મને નુકસાન કરે છે તો આ જ બિલીફ મારી બીજા માટે રહેશે હું બીજાની સામે એવો ખોટો દેખાડો ન કરું આ તો ખાસ લેવા જેવું છું હું નથી લેતો મને મારી જિંદગી વાલી લાગે છે તો બીજાને પણ હું આ જ સંદેશો આપીશ તને તારી જિંદગી વાલી હોય તો મારી જમાનાથી દૂર રહેજે હું નહીં કરું પ્રમોટ તો કે આવો સંદેશો આપ્યો છે ત્રીજો કે છે કે મારા ધાર્મિક દ્રષ્ટિકોણથી આ વસ્તુનું પ્રમોશન હું ના કરી શકું હવે એના એના કન્ટ્રીના ક્રિકેટ બોર્ડે આ કંપની સાથે કરાર કરેલા કે તમારો લોગો અમારી આખી ટીમ પહેરશે હવે આ કે હું નહીં પહેરવું મારે આનું પ્રમોશન ના કરે મારો ધર્મ ના પાડે મારા સંસ્કારથી વિરુદ્ધ છે અને એવી વ્યક્તિ કે જેને તમે કાઢી ન શકો ટીમમાંથી ના કાઢી શકો એ વખતે એને ના પાડી દીધી ચોખ્ખી ના પાડી એને એટલો મોટો દંડ આવ્યો એની દરેક કોઈપણ ફોર્મેટની દરેક મેચની પચાસ ટકા ફી કપાઈને પછી પૈસા આવે કબૂલ કબૂલ પણ એણે સ્વીકાર્યું હું નહીં કરું કારણ કે મને અને એ વખતે આ હું જે કહું છું ને એકવાર સચિને ના પાડીશ ખખડાવીને તમે ઇતિહાસ જોજો જૂનો એકવાર ધોનીએ ના પાડીશ એકવાર કોહલીએ ના પાડીશ આ જે કહું છું તમને આશીમ આમલા જ્યારે ત્રણેય ફોર્મેટમાં ટોપ પર હતો એ વખતની પોઝિશન કે રેન્કરમાં આઈસીસીના રેન્કિંગમાં ત્રણેય ફોર્મેટમાં વોઝ ઓન ધ ટોપ અને એ વખતે ખંખરી નાખ્યું દોઢ વર્ષ કે ત્રણ વર્ષ સુધી એની દરેક પ્રકારને દરેક ફોર્મેટની દરેક મેચની પચાસ ટકા ફી કપાતી હતી એ એટલું બધું એને કપાતું આવે તો એ ચાલશે મને પણ હું નહીં કરું અને અત્યારે છે ઇમામ વાસિમ એ પાકિસ્તાનનું અત્યારે પ્લેઇંગ ક્રિકેટર છે એણે કીધું કે આ લોકોના જીવનમાંથી હું શીખ્યો છું કે જો એ લોકોએ આ હિંમત કરી હોય તો મને પણ લાગે છે કે હું પણ એ ધર્મને પામેલો છું એનો જે ધર્મ હોય પણ એને એટલું ખબર પડી કે આ વસ્તુ નુકસાન કરનારી છે તો મારે આને પ્રમોટ નથી કરવી આવતીકાલે આ કરશે ખરા મને ખબર નથી કરશે કે નહીં છે પૈસાનો ખેલ બધો પણ એક વખત ના પાડવાની હિંમત જે દ્રષ્ટિકોણથી આવી એ દ્રષ્ટિકોણ તમારામાં કેમ નહીં ના પાછા જે બધાની વચ્ચે ખાતા બતાડે એને ખરેખર ખાધું નહીં હોય એ ખાલી શૂટિંગમાં જ ખાધું હશે બાકી ખાધું હોત તો આવું રમતા ન હોત એ એ રીતે એ લોકો ખાધું નહોતું ત્યારે પણ એ રીતે રમતા હોય અને બધાના દિલને ધડકનથીને બેઠેલા તમે આ રીતે કરો કેટલાની જિંદગીમાં તમે બેફિકરાઈથી કેન્સરના શિલાન્યાસ કરો છો ખબર પડે છે કોઈને ખબર પણ નથી કે આસાનીથી તમે સંદેશાઓ શું આપો બે ઓવરની વચ્ચેનો સમય કેટલો ક્રુશિયલ સમય તમારી પાસે કોર્નરમાં લખેલું હોય ને ટ્વેલ્વ પોઈન્ટ સિક્સ સી આર સાડા બાર કરોડ દર્શકો છે જેને તમે એક સેકન્ડની અંદર એક સરસ મેસેજ આપી શકો છો સરસ મજાનો એક મેસેજ મૂકી દો સાડા બાર કરોડ લોકો વાંચે તમે સાડા બાર કરોડને શું મેસેજ આપ્યો કોઈ વર્થ ચ્યુંગ તેલ પીવા જાય કેન્સર ગભરાવખાઓ એમ આ આ આ સંદેશો તમે આપો છો આ સંદેશો તમે જે થવું હોય તે થાય આ લઈ લો આ સંદેશો અપાય આટલું જ ખાલી કહેવાનું આને આ સંદેશો બે ધડકપણે આપી દેવામાં આવે તો એને કોઈને કહેનાર નથી લાઈફ પણ એક આઈપીએલની મેચ છે સંદેશો એ લેવાનો કે નેગેટિવ એક પણ ચીજનું પ્રમોશન આપણે ત્યાં ન હોય આ નેગેટિવ સંદેશો આપું છું જે કરવા જેવું ને શીખવા જેવું છે એમ એમ કેટલું નથી કરવા જેવું એ રૂપે શીખવા જેવું છે કે ગમે તે થાય જિંદગીના કોઈ પણ મોડ પર આવીએ આપણા જીવનમાંથી એવી કોઈ ચીજ આગળ ન વધવી જોઈએ કે જે આપણે એવું શિક્ષણ આપીએ આ લોકોને કે આવું કરવા જેવું છે એટલે એટલે એ વસ્તુ પણ આપણે કેવી જોઈએ આ જો પ્રમોશનમાં જાય તો એનું પ્રમોશન આપણે કરીએ એ ન કરી શકાય પ્રમોશન આપણને મનમાં થવું જોઈએ આપણે પણ છે ને ક્યાંક કેટલીક જગ્યાએ આવી વ્યક્તિ એને શું પ્રમોટ કર્યું એનો તો જેને પૈસા આપ્યા એનો બ્રાન્ડ એની વસ્તુ પ્રમોટ કરી દીધી પણ એ ખબર હોવી જોઈએ કે મારા એક પ્રમોશનની અસર પાછળ શું થશે એની શું અસર થશે બહુ નાનો પ્રસંગ છે શરૂઆતના વર્ષોમાં એમએસ ધોની છે ને જો એ કોઈ પણ જગ્યાએ રમે અને લોકો પીળા ટી શર્ટમાં આવે છે ને આની પાછળ ખાલી કોઈ ઋણાનુબંધ કામ નહીં કરતો હોય કોઈક કેટલીક ક્વૉલિટીઝ પણ હશે કદાચ એના લેવલની હશે પણ ઓન ગ્રાઉન્ડ ઓન ફિલ્ડ આઉટ ઓફ ધ ફિલ્ડ કોઈક ક્વૉલિટીઝ એને ડિટર્મિન કરેલી હોય બાકી છે ને એનું ફોકસિંગ જોરદાર જબરજસ્ત હતું એની સાથે રમનારા અને એની પછીથી આવેલા ઘણા બધા આજે કોમેન્ટેટર બોક્સમાં છે અને એ ભાઈ હજી રમેશ તમે વિચાર કરો એ સો ફોકસ્ડ મારે કેટલા વર્ષ ક્યાં રહેવાનું છે એને ખબર છે બોલો તો પહેલેથી તૈયારી થતાં આવ્યો હતો કે ભાઈ તારી પાછળથી આવીશ ને તારા વખાણ કોમેન્ટ્રી બોક્સમાંથી કરીશ એની સાથે આવનારા એની પાછળથી આવનારા એની પેલા ગોઠવાઈ ગયા ત્યાં આગળ અને એ ભાઈ હજી રમેશ એ એનું ફોકસિંગ હતું એ જ્યારે રમતો ત્યારે એ જે કંપનીનું બેટ વાપરતો હતો કરોડો રૂપિયા મળ્યા આજે કોહલીને મળે એમ આર બેટ વાપરવાના કરોડો કરોડોના હોય છે આ લોકોના કે એમને એમ ના બહાર હા એવું ન હોય મારે અહીંથી બોલવું હોય ને તો મારે શિવાનંદમાં પે કરવું પડે શિવાનંદ મને પે ન કરે કે તમે આ પાર્ટ વાપરો છો અને લોકોમાં શિવાનંદ શિવાનંદ થાય છે તો શિવાનંદ મને ના મારે જ આપવાનું હોય અહીંયા એવી રીતે એને આપવાનું તમે બેટ ભલે ખરીદો પણ અમારા બેટનું વેલ્યુ થાય છે કે તમે એમઆરએફનું આરએફનું બેટ વાપરો છો સો હો 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 સો ગ્રેટ એમ આરએફ તો એમઆરએફ એ એને પ્રમોટ કરે તો એમઆરએફ એને પે કરે એ બેટ વાપરતો હોય તો એવા વખતે એને પે કરતું હોય ધોની જે કંપનીનું બેટ વાપરતો હતો એટલે જે કંપનીના બેટ કરતાં બેટ ઉપર સ્પેસિફિક સ્ટીકર લગાડીને વાપરતો અને સેના માટે એક પણ પૈસો ચાર્જ કર્યા એ વખતે એના કલ્યાણ મિત્ર તરીકે એને કોહલીને બે ત્રણ તેને સલાહ આપેલી કે યુ કેન ચાર્જ તને બહુ મોટું પેકેજ મળે તો કે ના કેમ કે બસ મારું કોન્શિયસ કહે છે કે આપણે મેં જ કીધું છે કે તારા બે ચાર સ્ટીકર મારા બેટ પર મારી દે મેં જ મંગાવ્યા છે એક સમય હતો મારા શરૂઆતના ગાળામાં કંપનીએ મને જે રીતે બેટ આપ્યા છે ને આજે એ બેટના આધારે હું એ ઓળખાયો છું આજે એ બેટની ઓળખ હું દુનિયાને કરાવું આ બેટે મારી ઓળખ કરાવી છે આજે હું પણ દુનિયાને બેટની ઓળખ કરાવીશ આઈ વોન્ટ આઈ ડોન્ટ વોન્ટ ટુ ચાર્જ ફોર ઇટ એક ગેસ્ટર છે મારું એમાં કંઈ વાંધો નથી એક અંદરની લાગણીથી આટલું નાનકડું એક કામ એણે કર્યું પણ એ લોકોને જ્યારે ખબર પડે ને બહુ ગ્રેટ લાગે કે આ લોકો તો એક એક ખાલી એક મેસેજ નાખવાના પણ કરોડો રૂપિયા મળતા હોય કારણ કે એને ખબર હોય કે એક મેસેજ એટલે સાડા ચાર લાખ લાઈક અને કેટલા રૂપિયા નીકળશે આના એક મેસેજ ખાલી ઇન્સ્ટા પર નાખે એના એ લોકો મળતા હોય બધી વસ્તુ એ લોકો શ્વાસ લે એના દોઢ લાખ મૂકે એના પોણા બે લાખ બધી વસ્તુ ગણતરીમાં હોય આ એમને ન કરે પણ એ જ્યારે કર્યું ત્યારે લોકોને ખ્યાલ આવ્યો કે કેટલું કોન્શિયસલી કોઈ છે જે વસ્તુ બીજાને નુકસાન કરનારી હોય એ વસ્તુ મારે પ્રમોટ ન કરાય જે વસ્તુ હું પ્રમોટ કરું બીજાને ફાયદો થતો હોય તો લાવો હું પ્રમોટ કરું લાવો હું તમને કહું છું કે હું પ્રમોટ કરી બતાવું આટલું ખાલી કોઈ બોલીને બતાવે ને કેટલું અસરકારી થઈ જાય આ જે લોકો જે લોકો આમ ફાડીને આમ સીધું આમ મૂકે છે આ મૂકે છે આટલા જ આ જ લોકો ખાલી જે દિવસે બોલશે ને તમે બીજું બધું ખાજો નોનવેજ જિંદગીમાં ન ખવાય આપ સોચ લો કે એ આપકા પેટ હૈ કબ્રસ્તાન નહીં એ કબ્રસ્તાન નહીં હે આ આપણું પેટ છે ઇટ નોટ અ ગ્રેવી આર ટુ બરી ધ ડેડ બોડીઝ કોઈ દિવસ માંસાર ન કરાય એ માંસાર કરવો એટલે પૃથ્વીને તમારી સામે ખતમ થતી જોવી આ દુનિયાનું અસ્તિત્વ નહીં ટકે જો માંસાર કરશો તો નોનવેજની સામે ખાલી બે રીતે સંદેશા સ્ટેટિસ્ટિક્સ વેલ્યુએશન કંઈ મૂકી દે ને દરેક ઓવરની વચ્ચે ખાલી આટલું મૂકે તમને લાગે છે લાખો લોકોના નોનવેજ છોડાવવામાં ચાર જણા ભાગીદાર બની જાય આટલી તાકાત આ પ્લેટફોર્મની છે દે કાંડ યુઝ આપણું મગજ ચાલે છે પ્લેટફોર્મ નથી આ પ્લેટફોર્મ મળ્યું છે ને એ લોકો યુઝ નથી કરી શકતા તેમ થાય કે આ પ્લેટફોર્મ પરથી જો આ સંદેશો આપ્યો હોય કે આખું ગ્લોબલી તમે હેરાન થઈ જશો તમને ખબર નથી કે તમે એક કિલો માઉસ ખાવ છો એની પાછળ બે હજાર કિલો પાણીનો વેડફાટ છે આટલી જમીન વેડફાય છે આટલું અનાજ વેડફાય છે અને આવતીકાલ માટે તમને કશું જ નહીં મળે તમારા અસ્તિત્વ માટે પણ ગુણરૂપે નહીં તમારા અસ્તિત્વની કન્ડિશન માટે પણ તમારે નોનવેજ છોડવું જ કમ્પલસરી છોડવું પડશે નાઉ ઇટ ઇઝ નોટ ચોઈસ હવે આઉટ ઓફ ચોઈસ તમારે છોડવું જ પડશે એઝ અ કમ્પલ્શન તમારે છોડવું પડશે છોડવાને આ રીતે જો પ્રમોટ કરે કેટલો ફરક પડે આ તો આ લોકોને તો ખાલી આટલું નાનકડું કરવાનું હોય એટલે કોણ હતો આ બેઠેલા ખાલી માત્ર પ્રેસ કોન્ફરન્સમાં આવીને બેઠા અને આવીને ખાલી ખબર છે કોકો કોલાની બાટલી ખાલી આમ કરી ખબર છે યાદ છે હા એ ભાગ્યશાળી પુણ્યશાળી ખાલી આમ કને મૂકી દીધું કંપની વાળાને ખબર પડી ગયા ને હું થઈ જઈશ બેન્ડ વગાડી દીધું કેવા ફટ 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 ભાવ નીચે ગયા આટલું જ ખાલી આમ આમ મૂકી દીધું ખાલી અરે ખાલી આટલું કરે એની કિંમત છે આ લોકો તો શું ખાય તો ઉપરની સર્કિટ શીખ ખાય તો નીચેની સર્કિટ બધું ઊંધું ચતું કર નાખે એક ગેસ્ચર તમારી આટલી તાકાત ધરાવતી હોય ત્યારે તમારે પાડીને પડી કા મોઢે ના ખાય મોઢે ના ખાય આપણો અવાજ ભલે ત્યાં ન પહોંચે પણ આપણને સ્પર્શે એટલીસ્ટ આપણને ખબર પડે કે બે પાંચ લાખ લોકો નહીં પણ બે પાંચ જણા તો છે ને જે મને ફોલો કરે તો પણ મારે એવો જ સંદેશો અપાય કે જે બે પાંચ જણાને હિતકારી હોય હું એવા કોઈ સ્થાનમાં જતો નથી અને જાઉં તો ક્યાંય કોઈને નહીં કહું કારણ કે મને ફોલો કરીને બીજા કોઈ કઈ સ્થાનમાં જશે પણ હું પીવાએસમાં ગયો હતો ને હું પચાસ જણાને કહીશ અને હું પચીસ જણાને લઈને આવીશ કારણ કે મને ખબર છે કે જો મને માનનારો હશે એમાંથી પાંચ જણા અહીંયા આવશે ને એને અહીંયા ફાયદો થવાનો હું ખેંચીને પકડીને લઈને આવીશ હું તમને ગેરંટી સાથે કહું હું અહીંયા બેઠેલામાંથી સાઠ ટકા એવા હશે કે જે મિત્રોના કહેવાથી અહીંયા આવ્યા છે કોઈ મારા કારણે કે બેનરથી કે સમા મેસેજથી નહીં પણ કોઈ મિત્રોના કારણે કહેવાય નહીં આ જતો હોય તો જવા જવું છે બાકી આ નંગ જાયો નથી આ સો ટકા આ જાય ને ધેર શુડ બી સમથિંગ બાકી આ જાય આ કોઈ દિવસ ન જાય આ જાય કોઈ દિવસ ન જાય આ જાય છે બરાબર ગજબ કહેવાય આ ગયો એટલે તો પતી ગયું આ બધા જવું પડે આ તો કોઈ દિવસ નથી જતો આને ક્યાંથી ગમવા મળ્યું એટલે મને કેટલાય લોકો એવા છે કે સાહેબ અમે તો નહોતા આવતા બીજી ફ્રેન્ડ્સે કીધું ને અમે આવતા થયા ફ્રેન્ડ્સના કહેવાથી આવતા હોય એવા ઘણા બધા લોકો છે આવી ઇમ્પેક્ટ આપણે લાવીએ અને જો સ્થાન પર રહેલ વ્યક્તિ આટલું ખાલી કરે આ જે ઓવરમાં જે શીખવાડતા હોય એ તો બરાબર છે પણ એમાંથી તો મેસેજ લઈએ પણ ઓવરની વચ્ચે વચ્ચે જે ધમાચકડી બોલાવી દેશે ને બહુ બહુ નુકસાન દી છે તમે એક શું સમજી રાખો જે ખાવું એ ખાઓ જે પીવું એ પીવું જે કરવું એ કરો તુમસે બળકર કોઈ નહીં ટીમસે ભળકર કુછ નહીં નહીં તુમસે ભળકર કુછ નહીં ટીમસે ભડકર કુછ નહીં હું સંદેશો આપે છે ત્યારે તમારું જે થવું છે થાય બનાવો ટીમ લો કરો કંકુના બનાવો ટીમ પણ શે બનાવવાની અરે મારે રસોઈ બાકી છે અરે વો સબ મેં કર લુંગા તું આપણી ટીમ બના લો અરે મારે ભણવાનું બાકી છે અરે ઓ મેં પડ લુંગા તું આપની ટીમ બનાવ લો અરે મમ્મી સાથે મેં કરુંગા મેં આપણી ટીમ બના લો અરે મારે પીવાય છે ઓ મેં જાકે આવુંગા તું આપની ટીમ બના લો હું આપની ટીમ બના લો બધાને ચોંટાડી દીધા ડ્રીમ ઇલેવન ડ્રીમ ઇલેવન ડ્રીમ ફોર યોર ઓન ઇલેવન હું મારી બેન મારા પપ્પા મારા મમ્મી મારા દાદા મારા દાદી મારા કાકા મારા કાકી મારા બે કઝીન અને મારા ફોઈ આ ડ્રીમ ઇલેવન આખી ઇલેવન છે એના એના સપના જુઓ ને ભાઈ આખા ગામમાંથી ભેગા કરાયા તમે એના બધા અગિયાર બનાવો શું નાખવાનું ગજબનું છે ગજબ ડ્રીમ ઇલેવન ડ્રીમ ઇલેવન અને પાછા તમને એવી રીતે બતાડે કે આ ગાડી તો આપણી જ આ ગાડી આપણને જ મળવાની એ બાઇક આપકી હો શકતી એટલે ક્યાં થઈ પણ કેટલા વરસથી જોઉં છું થતી જ નથી અળીને આવ્યો તોય નથી થતી રૂટ થઈ ગયા તોય નથી થતી અરે તમે જુઓ મોડામાંથી પાણી આવે હું મોડામાં આંખમાંથી પાણી આવે નથી થતી ભાઈ આ કેટલી વાર જોઈ જોઈને થાકી ગયું આ બાઈક આપણી થતી જ નથી તમે રમો બસ આસાન સવાલ કા જવાબ દે દો અને આપણી બાઇક થઈ ગઈ એમ થતા હશે અને આવી રીતે બાઇકને ગાડીઓ મળતી હોત બધાને તો આ રોડ પર જરાય જગ્યા ન હોત ભાઈ એ એકની એક ગાડી ક્યાર નો બતાડે હજી સુધી ગઈ નથી ક્યાંય એની એ પડી છે અને તમને બતાડ્યા કરે એ કેટલાને મળે છે તમે સ્ટેટિસ્ટિકલ વેલ્યુ કાઢો એટલે તમને ખબર પડે સટ્ટો રમવા બેસે તમે એક હજાર રૂપિયા નાખો ને એક હજાર રૂપિયા તમને મળશે જ નહીં અને મળે તો બસો રૂપિયાથી વધારે મળે એમ નથી કાયદેસર મળે નથી ગણતરી તમે કરો તમને ખબર પડે એક હજાર રૂપિયા તમે રમો છો અંદર એક તો ઇટ ઇઝ પ્યોરલી ગેમ્બલિંગ તમે લખી રાખો એને એ બિઝનેસનું સ્ટેટસ આપે છે એટલે ગેમ્બલિંગ ન કહેવાય અને એને સ્કિલ બ્રેનનું વર્ક કરીને તમને અંદર લઈ જાય બાકી આને કઈ રીતે ગેમ્બલિંગ ન કહેવાય એ કોઈ સમજે તો ખબર પડે એને એને શું કહેવાય બધાને ખબર પડે છે કશું કર્યા વગર માલપાની વગર તમારા સીધા પૈસા જતા રહે તો કઈ રીતે જાય તમે લગાડ્યા લગાડ્યા એટલે શું આપણે આ ટીમ પર લગાડ્યા લગાડ્યા એટલે શું મને બોલો લગાડ્યા શબ્દ ક્યાં આવે લગાડ્યા શબ્દ ક્યાં આવે આપણે જીરાઉલા પાસણ પર પંચાવન હજાર મણ લગાડ્યા કોઈ છે બોલે કોઈ સંકેશ્વરના પાસણ પર એક લાખ આઠ હજાર મણ લગાડ્યા લગાડ્યા આપ્યા લગાડ્યા કોને બોલાય લગાડ્યા એટલે સમજો સટ્ટો જ રમ્યો હું અમે આ ટીમ પર એટલા લગાડ્યા અને બિચારો ક્યારનો આમ રોતો હોય અને એટલો બધો રોતો હોય ઘરમાં ધમાલ આખો દિવસ ટીવી જોતો હોય એટલે કે આ શું માંડ્યું છે કે આ કંઈ આ કંઈ ભવાઈની મંડી છે આ સબ્જી મંડી છે શું અવાજ કર્યા કરો કૂદકા માર્યા કરો બંધ કરો આ બધું વાઈફ અવાજ કરે બધા હેરાન થાય પછી પહેલાં એ ઓફર આપી સરસ એ જોઈને શીખી ગયો જો મારી માનીતી ટીમ જીતશે ને હું તને ગોલ્ડની ઇયરિંગ અપાવીશ હવે વાઈફ સાથે બેસે એ સોફા તોડે એ રૂ ઉછાળે એ કૂદકા મારે મિત્રો આવે તો મિત્રોને ચા પાણી નાસ્તો કરાવે બધું કરાવે અને આ ભાઈ ક્યાં લગાડીને બેઠા આરસીબી પર અને બિચારા અને અહીંયા બેઠા બેઠા કર્યા કર્યા હવે આ જોઈએ ને ત્યારે થાય કે આ લગાડનારને અને બાજુમાં બેસની ને એને એમ છે કે મને કદાચ ઇયરિંગ મળે જેટલી શક્યતા આરસીબીને પણ પ્લે ઓફમાં આવવાની હજી ઊભી છે એટલી શક્યતા બેનની પણ ઇયરિંગ માટે ઊભી તો છે ને એમ આપણે હસી કેમ ગઢાય હા હજી ચાન્સ છે ને ભલે વેન્ટિલેટર તો વેન્ટિલેટર પણ સંસ્કાર થાય એવું તો સ્થિતિ નથી આવી હજી સુધી તો પછી હજી સુધી તો કેપ્ટન બોલ્યો નથી ને ઓછી ઓછી એમ બોલ્યો નથી હા પછી ત્યાં સુધી જ્યાં સુધી જય વિરાય ત્યાં સુધી સ્તવન ચાલુ જય વિરાય આવે ત્યાં પછી સ્તવન પત્યું કહેવાય હજી સુધી ચાલુ છે હજી છેલ્લી કડી બાકી રમવા તો સરસ પણ એને લગાડીને બેઠો હોય અને એટલું ચાલતું હોય લગાડી લગાડીને બોલું બેસે એક હજાર રૂપિયા કોકે લગાડ્યા હોય એટલે પહેલાં અઠ્યાવીસ ટકા તો ઓફિશિયલ જીએસટી જાય ગવર્મેન્ટ રેવન્યુમાં એટલે એમાંથી બસો એંસી નીકળી ગયા એ પછી પંદર વીસ ટકા પેલા પ્લેઇંગ એપવાળા લઈ જાય હા એને આપો તમે એટલે લગભગ દોઢસોથી બસો રૂપિયા એના ગયા એ પછી જો તમને ઇનામ લાગે તો ત્રીસ ટકા ટીડીએસ કપાય એટલે ત્રણસો એમાં કપાઈ જાય બરાબર છે બસો એંસી ત્રણસો અને આ બધું કપાય પછી તમારા હાથમાં કેટલા રહે મને કે જો લાગ્યું તો તમે તાકાત નથી એક લાખ રૂપિયા કમાવો બાવીસ હજારથી વધારે ઘરે લાવો મને બતાવો લાવો આવે બાવીસ હજારથી વધારે એક લાખ લગાડ્યા પછી તમે જીતો તો એ બાવીસ હજાર જ આવે એમને હતા તમારી પાસે હું કરવા બાવીસ હજાર મળે હું કરવા લાખનું પાણી કરો છું અને આ સરવાળે થાય જ શું ખબર છે આનું આઉટકમ શું છે તો એ લોકો સ્ટેટિસ્ટિકલ ડેટા લોજિકલી આપે છે કે આનું આઉટકમ માઇનસ થર્ટી પર્સન્ટ છે માઇનસ થર્ટી પર્સન્ટ એટલે કે એક મેચમાં સત્યાવીસો કરોડ રૂપિયાનો સટ્ટો રમાય છે એક મેચ પાછળ સત્યાવીસો કરોડનો સટ્ટો અને ત્રીસ ટકા માઇનસમાં હોય એટલે દરેક મેચમાં પર મેચ પબ્લિક મનીનો લોસ લગભગ સાડા સાતસોથી આઠસો કરોડ આઠસોથી આઠસો દસ કરોડનો ત્રીસ ટકા લેખે ગણો તો સાડા પોણા થી આઠસો આઠસો દસ કરોડનો પબ્લિક મનીનો લોસ છે અને જે પબ્લિક ગુમાવે છે એ રમે છે એ કઈ પબ્લિક એમાં લખ્યું છે કે મેજોરિટી પબ્લિક જે રમે છે એ પોતાની આવકના દસ ટકા આમાં નાખે છે બીજું લોજિકલ મેં એક્સપ્લોર કર્યું આખું લોજિકલી આ પ્રૂવું થાય આંકડા કે પોતાની આંકડા વીસ હજાર કમાતો તો બે હજાર નાખે બે લાખ કમાતો તો વીસ હજાર નાખે આવું પચીસ કરોડ જેવા વીસથી પચીસ કરોડની વચ્ચે ટોટલ યુઝર છે આવા હવે આમાં અઢાર વર્ષથી નીચેના ન હોય અને સાહીઠ પાસઠ ઉપરના લગભગ ન હોય બરાબર તો ટોટલ પંચાણું કરોડ રહ્યા ભારતના એકસો ત્રીસ પાંત્રીસ કરોડમાંથી સાઠ પાસઠની ઉપરના કાઢી નાખો ને અઢારથી નીચેના કાઢો તો નેવું પંચાણું કરોડ રહ્યા એમાં વીસથી થી પચીસ કરોડ રમે એટલે ટ્વેન્ટી થ્રી પર્સન્ટ ઓફ ધ પોપ્યુલેશન ઇઝ ઓન સટ્ટા ત્રેવીસ ટકા ભારત સટ્ટા પર છે ત્રેવીસ ટકા પબ્લિક આમાં રમે છે હવે આ ઇમેજિનેશનની બહાર છે એની સામે કાઉન્ટર આર્ગ્યુમેન્ટમાં તમને કામ લાગે કે કાઉન્ટર ઇન્ક્વાયરી કરો કે ગયા વર્ષે બેંકોમાં સેવિંગ એકાઉન્ટમાં છવ્વીસ લાખ કરોડ રૂપિયા હતા જે આ વર્ષે સોળ લાખ કરોડ છે એટલે સેવિંગ એકાઉન્ટમાંથી નવ લાખ કરોડ ઓછા થયા એ ક્યાં ગયા એ ક્યાં ગયા લોકો સ્માર્ટ ડોગીની જેમ સ્માર્ટ પોલિટીઓનું સ્માર્ટ પ્લેયર છે એ કે લગાડીએ તો એવી જગ્યાએ જગ્યાએ જાય કે આવે તો લેતા આવે નહીં તો બધું લઈને જાય આવે તો આંકડામાં જાય તો રોકડામાં રમી કાઢવાનું અને એવું રમે દસ ટકા પોતાની આવકના પૈસા ખર્ચી નાખે આખા એન્ડ ઓફ ધ આઈપીએલ ચુમ્મોતેર મેચના અંતે સાહીઠ હજાર કરોડ રૂપિયાનો સટ્ટો રમાય વીસ પચીસ કરોડ લોકો આમાં જોડાયેલા રહે અને એની અંદર ટોટલ ગ્રોસ લોસ તમે જુઓ ખાલી તો લગભગ એમ કહી શકાય કે છસો કરોડ આઠસો કરોડથી વધારેનો મોટો આટલો સાહીઠ કરોડ અને એમાં તમે માઈનસ મૂકો એટલે વીસ કરોડ વીસ હજાર કરોડનો ગ્રોસ લોસ છે પબ્લિક મની ઇઝ ગોઈંગ ફ્લ્યુ એ સાવ હાથમાંથી છટકે જ વીસ હજાર કરોડ રૂપિયા એટલે બજારનું મોટું કરેક્શન આવ્યું હતું અને આ રીતે જતું રહે છે જે પરસેવાની કમાણી એમ ફટાક કરીને કમાઈને લાવ્યા હોય જે પરસેવો પાડીને તમારા બાપદાદાએ કમાવેલું હોય કાં તો તમે કમાયેલા હોવો લાઇનમાં ઊભા રહી રહીને ઇન્ટરવ્યૂ આપી આપીને કામ કરીને કમાયા હતા આના માટે કમાયા હતા આ આવી રીતે સટ્ટામાં જવા દેવાના એના માટે નથી તમે જોજો તમારી ઓફિસોમાં હાજર પાંચ વાગે લોકો બેસી જશે જો ભાઈ આપણે આને કેપ્ટન બનાવ્યો છે હે મેં તો એને વાઇસ કેપ્ટન બનાવ્યો છે આ તું જેને બનાવ ને બનાવો આપણે કેપ્ટન બનાવ્યો છે આપણે તો આને વિકેટકીપર તરીકે રાખ્યો કે તારે રાખો તો રાખવા હું તો આને ના રાખું ગઈકાલે બે કેચ છોડી નાખ્યા હતા પણ આજે સારું રમશે એ કઈકાલે સારું નહોતો રમે હવે આજે આનો વારો છે એટલે આપણે આજે આને રાખ્યો જ બધા છે ને એમ જેને ગીતાર્થ મૂર્ધન્ય હોય એવી રીતે આમ બિહેવ કરતા હોય એના જેવું જાણકારી કોઈને ન હોય એવી રીતે રમતા હોય અને ટીમો બનાવે હવે આ ટીમ બનાવેલી સાચી કેવી રીતે થાય એક તો તમારે બાવીસ જણની ટીમ બનાવવાની ઇમ્પેક્ટ પ્લેયર મૂકો કેપ્ટન વાઇસ કેપ્ટન તમારે ગોઠવવાના ટોટલ સાત લાખથી ઉપર કોમ્બિનેશન થાય છે અલગ અલગ પ્રકારના અને આવા કોમ્બિનેશન પાછા તમારે દસ વર્ગના સાત કરોડથી વધારે કોમ્બિનેશન થાય અને એમાં તમને ચાન્સીસ કેટલા ટકા બોલો ઝીરો પોઈન્ટ ઝીરો 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 સિક્સ સિક્સ સેવન પાંચ મિનડા લગાડવાના ઝીરો પોઈન્ટ ઝીરો 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 સિક્સ સિક્સ સેવન પર્સન્ટેજ તમને જીતવાના ચાન્સીસ છે હું એમ માનું છું કે ડ્રીમ ઇલેવન કરતાં તમને એમાં જીતવા કરતા પીએમ બનવાના ચાન્સીસ સો ટકા વધારે બોલો સો ટકા વધારે એમાં મહેનત કરાય સો ટકા કશું કરવાનું નથી સીએમ પીએમ કરવાનું શું કાંઈ નહીં ચાને કેટલી રીતે નીકળી પડવાનું કોણ નસીબ જાગશે એટલે આમાં રમાય કઈ આમાં રમાય સો ટકા તમને કહું સીએમ કે પીએમ બનવાના ચાન્સીસ કેટલા કોમ્બિનેશનની વચ્ચેથી પાસ થવાનું અને એ પણ આવ્યા પછી આટલું નીકળી જાય એક અક્ષર બોલશે નહીં કોઈ કારણ કે ગવર્મેન્ટને આવો રેવન્યુ મળે ક્યાં ક્યાં મળે સાઈઠ હજાર કરોડ અને બધી ગણી લો ત્રીસ ટકા ટીડીએસ તો ઇનામ પર બાકીનો સીધો સત્તાવીસ ટકા કે તમે ગણી લો ત્રીજો ભાગ તમે એપ્રોક્સ ગણો એટલે લગભગ તમને સત્તરથી અઢાર હજાર કરોડનો રેવન્યુ તમને સાઠ દિવસમાં મળી જતો હોય તો આની જેવી ઇન્કમ ક્યાં થાય જવા દેવાની પબ્લિકનું જે થવું હોય તે થાય આવું ઓફિશિયલ આવી રીતની સાઈટ ચાલે અને એપ્લિકેશન હોય અને લોકો બિંદાસ રમે આવું પહેલાં નહોતું આ શીખવા જેવું છે કે ક્યાં પૈસો નાખીને નુકસાનીમાં ઉતરવાનું આવતીકાલની સમાધિ જોખમમાં છે કોઈ નહીં તમારા છોકરાના ભણવાના પૈસા તમે ત્યાં લગાડી દીધા જ તમારે કોક પ્રસંગે વાપરવાના પૈસા ત્યાં લગાડી દીધા છે ઘરા મા બાપની ઈચ્છાઓ પૂરી કરવાના પૈસા તમે ત્યાં નાખી દીધા છે અને તમારી ભવિષ્યની સિક્યોરિટી હતી તમે ના ત્યાં નાખી દીધી છે ભવિષ્યમાં તમારે કોકને બાયપાસ કરાવવાનું આવે ને ઘરમાં ત્યારે જતું આ ડ્રીમ ઇલેવન પાસે તમને આપે દસ લાખની લોન કે કેમ તો કે મારે એપીકમાં ડૉક્ટર અનિલ જૈનને આપવાના પૈસા આપો ને મારી પાસે બાયપાસના પૈસા નથી હવે ત્યારે ત્યારે બાયપાસના મારું બાયપાસ કયા ડોક્ટર કરશે બોલો એની પર સટ્ટો રમાડો જે પૈસા એમાંથી બાયપાસ કરાવો થાય કોઈ રમવાનું નથી આપણા પર ગમે પૈસા નાખી આવે છે સટ્ટો રમીને માણસ એટલું નુકસાન કેટલો મોટો ચેપ છે દુકાને દુકાને ચાલુ થઈ ગયું વીસ કરોડ લોકો રમે એટલે દર જો વીસ કરોડ લોકો રમતા હોય પ્લેયર્સ આર નોટ વન થર્ટી ફાઈવ સી આર એકસો ચાલીસ કરોડ નથી આપણે તો એટલું જ જોઈએ કારણ કે સાઈઠ પાસઠ ઉપરના લગભગ ન હોય

આપણી રિસ્પોન્સિબિલિટી છે આપણી હું તો કઉ છું કે અમારે તો આ પાટ પર બેસીને પૈસાનું કોઈ એવું મહત્વ જ નથી જે તમે આપો છો એ સમજાવવાનું હોય પણ હું તો એક બીજી રીતે કહું છું કે પૈસાનું મહત્વ ખરેખર તમે સમજો ને તોય ઘણું છે તમે તો એ નથી સમજતા પૈસાનું મહત્વ નથી તો પછી સમજાવશું શું પેલા મહત્વ છે તો સમજો દાંટ વાળી નાખ્યો આવતીકાલનું મહત્વ નથી આ બધી વસ્તુ શીખવા જેવી છે જેને જે રમવું હોય રમે બધા ભરેલા પેટવાળા એ તો ગમે ત્યાંથી પોતાનું ઘર ભરી દેવાના જ તમે લોકો ખાલી થઈ જશો એને તો કેવું છે વેતી નદીમાંથી એક જગ ઓછું થયું કે એક બાલદી ઉમેરે ગઈ એને ફરક નથી પડતો તમારા ઘરમાં એક જ માટલું છે એ ફૂટી ગયું તો પીવાના પાણી નહીં રહે આ માટલામાંથી તમારે પીવાનું છે અને લોકો કેવી રીતે સોનું વેચી નાખે જ લાવ તો તારા દાગીના લાવ અરે કે તું લાવ અત્યારે માથાકૂટ નાખર ચૌદ તોલા છે ને અત્યારે ચાર તોલા રહેવા દે છે પહેલું છે બાકીના લાવો હું તને ગેરંટી આપું છ મહિનામાં તને હીરાના ના આપાવીશ લાવો એક વાર ત્યારે લાવો તું માથા ના કરે એસી એસીએજનો ભાવ થઈ ગયો હતો અત્યારે આવી જગ્યા ન મળે બીજી વાર તો તમારે શું કરવું પણ તારા બાપાએ વીસ હજારના ભાવે લીધેલું છે આપને અત્યારે તું માથાકુટ ના કર મારે રમવું છે અહીંયા તને હીરાના દાગીના અપાવીશ તને સાચે કહું છું અપાવીશ અને લાવ અને એ નાખી આવ્યો હવે શું કરે હવે ક્યાંય નહીં સેટેલાઇટમાંથી ઘાટલોડિયામાં જગ્યા ગોતે છે કેમ તો કે આ ગાડીને ઘાટલોડિયા રહેવા જવું છે હવે કેમ તો કે નથી થાય એવું દાગીના ગયા અને હવે આ દાગીનો જતો ના એટલે હવે બીજી જગ્યા લેવાની છે શું કરવાનું આવી રીતે રમાય પણ શું આંખ મીચીને ધડાધડ નીકળી ગયા એક સમજી રાખવાનું કે કોઈ બોલે ને ચડી ના જાય ખેલો ધન ધના ધન હું ધન ધના ધન અહીંયા તબલા વાગે ઓલા અહીંયા જે માથામાં ઘણ વાગે છે એ પછી પાટાપિંડી કરવા કોણ આવશે તમને કહો કે આમ કરી નાખવાનું કરી નાખવાનું કરી નાખવાનું અરે પણ કરી નાખવાનું એટલે આપણે ગમે તેમ કરી નાખીએ જતા આવતા બસો પાંચસો રૂપિયા કોઈ વધારે કમાઈ ગયું હોત તકતીરથી એમાં કોઈ વાંધો નહોતો એવરેજ માણસો દે આર લૂઝર્સ મેજોરિટી ઓલવેઝ ધ વિનર્સ આર ઇન વેરી વેરી બ્રીફ માઇનોરિટી બહુ ઓછી માઇનોરિટીમાં એ પણ બહુ નાની માઇનોરિટીમાં છે મેજર ક્રાઉડ એ લૂઝર છે અને આટલા બધા લોકો ગુમાવે છે અને પાછા પોતાના આવકના દસ ટકા રકમ ખર્ચેલા હવે પોતાની આવકના દસ ટકા જે બે કરોડ કમાતો હોય એ વીસ લાખ નાખે બરાબર છે વીસ લાખ ન નાખતો હોય વીસ લાખ ન નાખતો હોય એનો મતલબ કે બે કરોડ જે કમાતો ને એમાં નથી આમાં વીસ હજાર નાખનારો છે એટલે કે વર્ષે બે લાખ કમાવાળો જાય છે અંદર આમાં તમે ભૂલી જાઓ કે પાંચ કરોડવાળો પચાસ લાખ નાખે એવા નથી આમાં દસ ટકા જે જાય છે ને એ મિડલ ક્લાસ લોઅર મિડલ ક્લાસ અને લોઅર ક્લાસ બાકી અપર ક્લાસ તો એમને અપર ક્લાસમાં છે એની પાસે હવે એ જગ્યાએ ટાઈમે નથી આ બધામાં જવાનું બહુ ઓછું કદાચ હશે બહુ ઓછો વર્ગ એને આમાં પંચાયતમાં નથી જેને એમ છે કે મે મહિનામાં અંદર જઉં જુલાઈમાં હું એકદમ ઉપર પહોંચી જવું બસ એવું કંઈ થઈ જતું હોય તો આપણે જતા રહીએ અંદર એટલે આપણને બધાને આ આઈપીએલમાં તમે જોજો જે એકદમ આમ જે લોકોનું ફિક્સ છે બેન્ચમાર્ક અમારી પોઝિશન ફિક્સ રમીએ કે ન રમીએ અમારી પોઝિશન કોઈ હલાવે એમ નથી એને ટેન્શન ન હોય એગ્રેસિવલી કોણ રમે જેને એમ છે કે કદાચ આ બે મહિનામાં ચળકી ગયા તો સ્ક્વોડમાં નામ આવી જશે એ એ કેવી રીતે રમે એને દરેક સ્ટ્રોકમાં એને આગળના સ્ક્વોડમાં નામ દેખાતું હોય એવા જે એવા જે હોય ને અંદરના નામ કમાઈ લેવા બે મહિનામાં આગળ આવી જવું છે એ બે મહિનામાં હર્ષદ મહેતા થવાની લાઈવ વાળા હોય એ બધા અઢી મહિનામાં નરસિંહ મહેતા થઈ જાય મંજીરા વગાડે પછી બેઠા બેઠા આ કરાય લગભગ અંદર જનારા મિડલ ક્લાસ અને લોઅર મિડલ ક્લાસ વાળા વધારે છે અપર મિડલ ક્લાસ વાળા છે એકદમ સુપર ડુપર ક્લાસ વાળાને તો એવું બહુ છે નહીં એ એને જોવું હોય ને તો એની ઓફિસમાં જોવાનું એ તમે ઓફિસમાં જુઓ એ તમારા એમ્પ્લોયીમાં તમારા માણસોમાં શું ચાલે અરે ઘણીવાર તો દેરાસરમાંથી બહાર નીકળીએ તમને કાલે કોક મળશે ભગવાન કે નામ પર ગુદે દો બાબા ભગવાન કે નામ પર કુદ દે દો આપકે બચ્ચે કો સી એ પાસ હો જાયગા આપકે નામ પર કુદ દે દો બાબા આજ શામ શામકો ડ્રીમ ઇલેવન મેં લગાના પાંચ હજાર રૂપિયા દે દો બાબા બોલો કે ભાઈ ઓય તું શું બોલ્યો તું શું બોલ્યો બહાર બેસીને તું ભીખ માગે છે અને ભીખ માગતા માગતા પછી સટ્ટો રમવો જ ને નહીં સટ્ટો રમતા રમતા ભીખ માગું છું ભીખ માગતા માગતા સટ્ટો નથી રમતો સટ્ટો રમતા રમતા ભીખ માગતો થઈ ગયો હું અહીંયા નહોતો ઘરે જતો આજે આ પોઝિશન મળીશ કારણ કે હવે આ એક જ જગ્યા છે જે આમ કરોને આવે બાકી આવતું નથી હવે ક્યાંય કારણ કે બે જ જગ્યા છે ક્યાંય પૈસા માગવા જવું અમે તમને ઓળખતા નથી એટલે નહીં આપીએ બીજા કોકની પાસે જવું હું તને ઓળખું છું નહીં આપીએ હવે નથી ઓળખતા એ નથી આપતા ઓળખે છે એ નથી આપતો તો હવે ત્રીજી કઈ જગ્યાએ જવું ભગવાન એક જ છે જે ઓળખે છે અને છતાં આંખ બંધ કરીને આપે છે એટલે ભગવાનના દિરાસનની બહાર બેઠો રહું છું બીજી કોઈ જગ્યા નથી ત્યાં બેઠો રહો કેટલાક છે ને લાઈફ લેસન્સ શીખી રાખો જે થવું હોય તે થાય આવા છે ને કોઈ પણ ઇઝી કમિંગમાં જતા નહીં કોકના રવાડે ચડીને પણ આ બધું જે આપે છે ને ખિસ્સા કાતરું છે બધા અને કોઈ બ્રન્ટલી કહેશે નહીં આ મેસેજ ના આપે સોસાયટીમાં એક મેસેજ નથી પડતો સોશિયલ મીડિયામાં કે આ બધું છેતરનારું છે આ બધું તમને ઉઠાવનારું ને ઉઠાવગી છે ગવર્મેન્ટને રેવન્યુ મળે એટલે બધું ભૂલી જવાનું આપણે રેવન્યુ જવાનો એ રેવન્યુ કોના ભોગે તમને જે મળે છે એ સ્ટેટિસ્ટિક્સ જુઓ છો પણ એકચ્યુઅલ એટ ધ કોસ્ટ ઓફ વોટ એ ટ્રુ કોસ્ટ કઈ રીતે નીકળે ખબર છે કોસ્ટ અને ટ્રુ કોસ્ટ બેમાં ફરક હોય બધું બાદ કર્યા પછી જેટલો ખર્ચો જે કંઈ પણ તમારે લાગ્યું હોય બધું બાદ કર્યા પછી એકચ્યુઅલ જે પડ્યું પડતર થઈ દેટ ઇઝ યોર ટ્રુ કોસ્ટ બરાબર છે કાઢો આ તમારા રેવન્યુની ટ્રુ કોસ્ટ કાઢો અને બાદ કરો એમાંથી કેટલા કેટલા ગ્રામ કેટલા કિલો સિંદુર ભૂસાયું કેટલી ચૂડીઓ ભાંગી કેટલા કેટલા લોકોના સંસ્કાર અગ્નિસંસ્કાર તમે માગો તમને ખબર નથી હોતી કે પાટા પર સૂઈ જનારા એમને નથી સૂઈ જતા કૂદી પડનારા એમને નથી કૂદી પડતા ફાંસે લટકી જતા એમને નથી લટકી જતા સાત લાખને સત્તર લાખ ને ચૌદ લાખ જેવી નાની રકમ હોય બાવીસ પચીસ વર્ષની ઉંમર હોય એને લટકી જાય અને બે દિવસે કોવાયેલી લાશ મળે નદીમાંથી મળે થયું શું કે કશું નહીં આવો નાનો સટ્ટો રમવા ગયા હતા રકમ તો એમ વીસ બાવીસ લાખ પણ એમ પાછી નાની ગણાય પણ વીસ બાવીસ લાખની રકમ એટલે મોટી ગણાય કે ઉંમર કરતાં લાખ વધારે હતા બાવીસ પચીસની ઉંમર નહોતી બાવીસ પચીસ લાખની થઈ ગઈ હતી અને એમાં એવા માણસો હતા કે જો હવે દેખ લેના ટપકા દેગા ઉઠા આજ તપ પૈસા ચઈએ એવા માણસોને પૈસા આપવાના હતા એક કલાક હવે રેવા એવું નહોતું જવા દીધી જિંદગી જેના નામ પર જેણે આપણને સંસ્કાર આપ્યા હોય એને ફરજ પાડીએ કે હવે તમને અંતિમ સંસ્કાર પણ આપો અમને એ ફરજ પાડી મા બાપને એમની પર શું વિતે જ્યારે આમ આમ ચિતાને ડાહ આપવાનો લગાડે ને બાપ એના હાથ કેવા ધ્રુટતા હોય કે બાવીસ વર્ષના એકના એક દીકરાને જે મારી ઘડપડની લાકડી હતી મારો ટેકો હતો મા તો આધાર હતો અને એને મારે અગ્નિ સંસ્કાર આપવાનો મારી આંગળી પકડીને જે દેરાસર આવતો હતો એ આજે મારે એને આ હાથ પકડીને મારે અગ્નિ સંસ્કાર આપવાનો આવ્યો કેવા દિવસો જોવા પડ્યા આવા દિવસો જોવા પડે છે કમોત જિંદગીમાં વાલું કરે છે જિંદગી વહેલાસર પૂરી કરે છે એના કારણમાં તમે જાઓ તો ઘણા બધા કારણોમાં એ એક આર્થિક સંકળામણમાં ફસાયો આના માટે તો કોઈને ભાવે ન જાગે તમને કહું ને કે આ ભાઈને બાયપાસ કરાવવાનું છે બહુ તકલીફમાં છે એકદમ સીધા એલો સાધર્મિક છે ને બહુ તકલીફવાળો ગરીબ માણસને બાયપાસ કરાવવાનું છે કોઈ એનજીઓને ભાવ જાગશે કે અમે એના માટે બે લાખ રૂપિયાની વ્યવસ્થા કરશું કોઈ શ્રીમંત માણસ છે સાહેબ હું લાખ રૂપિયા આપું શું અમે એને બાયપાસ કરાવી દેવાનું એના માટે હું કરું આ છોકરી છે એના પપ્પા નથી એની મમ્મી છે એ ભણે છે પણ એને ફીના સાઠ હજાર રૂપિયા ભણવાના છે એન્જિનિયરિંગમાં છે એને માસ્ટર માઇન્ડ છે સાહેબ પૈસા હું ભરી દઈશ એને ભણવા દો એની કરિયર બનશે ભણવા દો કોકને ભાવ જાગશે કોઈ એનજીઓ કહેશે કે આવા એજ્યુકેશન માટે અમે લોકો આ પર્પઝ માટે અમે પૈસા આપીએ જ મને એક એનજીઓનું નામ આપશો કે સટ્ટો રમીને ગુમાવ્યું હોય ને એનું ભરપાઈ કરી આપે મને એક એનજીઓનું નામ આપો છે હોય એનજીઓ બોલો તમારા મને કોઈને ભાવના હોય તો મને કહેજો તમારી સાત પેઢીનું લખી આપો એટલા તો આજે મારી પાસે છે લેવાવાળા તમે જુઓ આના માટે કોઈને ભાવે નથી ચાકતો અને એ જે સીધા તો હોય ને એની ખબર તો એને જ પડે તમે સાહેબ આવી રીતે બધા કરીને એની જો મદદ કર્યા કરીએ તો સાહેબ મારે પચીસ ટકા વ્યાજે લાવવા પડે તોય પૂરું ના થાય સાહેબ સાહેબ આના માટે કંઈ લવાય નહીં એ તો સાહેબ પછી એના ક્રમ ભોગવવા દેવા પડે આવી રીતે પૈસાનું પાણી કરે સાહેબ એ કઈ રીતે અપાય એ કઈ રીતે અપાય પણ જે પણ તમે કઈ અરે પણ કેટલું વિચાર્યું વિચારી વિચારીને કર્યું શું વિચારી વિચારીને કર્યું આ સવારના પોરમાં આમ દાંતણ લઈને આમ દાંતણ ચાવતો ચાવતો ઓટલા પર આવીને બહાર બેઠો તો બ્રશ કરતા કરતા સામે જોયું ભેંસ ભેંસના માકા શિંગડા જોયા અને પછી વિચાર્યું વાહ વોટ અ સુપ ભેંસ ગ્લોરિયસ શિંગડા બે શિંગડા આવા જોરદાર એને વિચાર આવ્યો ભવ્ય વિચાર કે આ બે શિંગડાની વચ્ચે માથું ભરાયું હતું કેમ પછી યાદ આવ્યું કે નહીં બાપ દાદા કહેતા હતા કે કોઈ પણ પગલું ભરતા પહેલાં પુખ્ત વિચારણા કરવી ઉતાવળે પગલું નહીં ભરવું ન કરાય ન કરાય ઉતાવળે પગલું ના ભરાય અઠવાડિયા સુધી પંદર દિવસ સુધી મહિના સુધી રોજ આમ બ્રશ કરતાં કરતાં જુએ કે આ ભેંસના સીંગણામાં માથું ભરાવ્યું તો કેમ એક દિવસ વિચાર આવ્યો ટ્વેલ્થ જૂન ટ્વેલ્થ મેથી વિચારતો હતો ટ્વેલ્થ જૂન એક મહિનો થયો પુખ્ત વિચારણાના અંતે આજે નક્કી કર્યું કે આજે તો ભરાવું છું હવે ઇનફ હવે હવે આપણે વિચારીને ભરાયું કે હવે હું ભરાવું ને તમે ઉતાવળ કરી ના કહેવાય બેસના સિંગડામાં માથું ભરાવું ને ભેંસો આમ 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 કરીને જે જવા દીધું આમ માથું કર્યું ગયો આમ આમ બેંસે સૂર્યકુમારની ગઝિન થતી હતી જવા દીધું ક્યાંય થાઈન ધ સખાય ક્યાં જઈને બિચારો ક્યાં ધમાક કરતો પડ્યો આ ક્યાં ટ્રાવેલિંગ રૂટમાં એક જ અવાજ અને એવો આવ્યો પછી અહીંયા અહીંયા આમ આમ અહીંથી પાટાપિંડી આવડું મોટું જેવું કલિંગર જેવું મોટું થઈ ગયું અહીંયા કોણીનો પપૈયા જેવો લાગે તમે જુઓ કેળાના જેવા પગ હતા કેળાના ઝાડ જેવા થઈ ગયા એટલે ચાલે બધું પિંડી લેંગા લેંગાજપાનો ખર્ચો જ ન થાય એકલા પાટા પર ચાલે એવું છે એટલા પાટાપીંડી ક્યાંય દેખાય નહીં અહીંયા આટલું લાલ અહીંયા આમ અહીંયા આમ બધું મૂળમાર એવો વાગેલો હા કા પાછળ એ આ ઊંચું નીચું કાંઈ થાય નહીં કોકામ એ તું અડતો નહીં ભાઈ બધું બધું અંદર રહેવા દે બધું અત્યારે આમ થઈ ગયું પણ આ શું થયું અરે પણ શું કઈ થયું કઈ રીતે અરે ભાઈ કઈ રીતે થયું એટલે કરીને બતાવવું હવે તમને એમ નહીં એટલે એકચ્યુઅલી થયું શું તમે પડી ગયા તમે લપસી ગયા તમે કંઈ ભટકાઈ ગયા કોઈ તમારી સાથે ભટકાઈ ગયા એટલે થયું શું અરે પણ કે તું સાંભળ હવે જે થયું તે એમની પણ એકચ્યુઅલી મને તો તો ઘરનો છું ડૉક્ટર પૂછે ને એકચ્યુલી આ પોઝિશન કઈ રીતે થઈ આટલું બધું કઈ રીતે વાગે ચારે બાજુ વાગ્યું પાછું એક જગ્યાએ અહીંયા વાગે તો અહીંયા ના વાગે તમે એવા કેવા પડે કે ચારે બાજુ વાગે અરે ભાઈ જે થયું તે નહીં મને તમે કહો કે એકચુઅલી શું થયું તું અરે ભેંસના સિંગડામાં માથું ભરાયું હતું તારું તો ભલું થાય અક્કલ વગરનો છે કઈ વિચાર તો કર એ કઈ વિચાર કર એક મહિનો વિચાર કર્યો તો જો બોલ્યા છે તો એક મહિનો વિચાર કર્યો પુખ્ત વિચારણા અંતે બહુ વિચારી વિચારીને પગલું ભર્યું બોલતો નહીં જરાય ઉતાવળો નથી તારા જેવા નહોતો વિચારીને પગલું ભર્યું એટલે વિચારીને પણ કરવાનું શું ભેંસા સિંગડા માં તું ભરાવાય બે ભવ સુધી વિચારીને પણ ન જ ભરાવાય લો વિચારીને પગલું ભરાય પણ જે ભરવા જેવું એમાં આમાં તો કંઈ કરાતા હશે મેં વિચારીને પછી પગલું ભર્યું ભેંસના સિંગડામાં માથું ન ભરાવાય સિમ્પલી નોટ ન જ ભરાવાય ભરાવાય આ ભેંસનું શિંગડું છે બોલો ક્યારે રમાય મને કહો તો કેટલું વિચાર્યા પછી રમાય સિમ્પલી નોટ ના જ રમાય આમ હમણાં છે ને એક ચિઠ્ઠી આવી હતી સરસ ચિઠ્ઠી છે કે સપોઝ આપણી પાસે સ્પેર મની હોય અને આપણે આવું સાઈડમાં થોડું રમતા હોઈએ તો કેન યુ ગાઈડ કે કેટલે સુધી રમી શકાય સારો ક્વેશ્ચન છે કે અમારી જરૂરિયાત પછી સ્પેરમાં છે એણે ક્લિયર લખ્યું કે કરવું એવું નહીં પણ અમારી પાસે સ્પેરમાં છે સ્પેરમાં રહે છે એટલે શું કે કદાચ જતું તો બહુ વાળું નહીં એમ ટૂંકમાં એમ લાઇફસ્ટાઈલને સફર કરવું પડે એવું કાંઈ નથી એ ક્લેરિફિકેશન આપે કે અમારી પાસે બીજું બધું વાત કર્યા પછી થોડું સ્પેરમાં રહે છે અને એ સ્પેરમાંથી સમજો કે આવું કંઈ સાઈડમાં ઇન્કમ જનરેટ કરવાના આશયથી કરીએ તો કેટલા ટકા સુધી થઈ શકે તમે જેટલું ડોનેશન આપવાની ક્ષમતા ધરાવતા હો એટલું કરાય એટલું કરાય કારણ કે રસીદ ડોનેશનને નહીં મળે પણ તમારે ડોનેશન સમજીને જ કરવાનું તમે ભૂલી જાઓ કે ધીસ ઇઝ ઇન્વેસ્ટમેન્ટ આ ભૂલી જાઓ આ ને ગેમ્બલિંગ છે આને તમે નામ ના આપો સો વટ તમે નામ ના આપો એટલે માય ફાધર્સ વાઇફ વાઈફ એ મમ્મી જ થાય પણ તમે વ્યાખ્યા કરીને બોલો એ વ્યાખ્યા બોલો એટલે પછી એ જે બોલાતું હોય તમે શબ્દ નથી આવડતો તો તમે વાક્ય લાંબુ લાંબુ કરીને બોલો છો એટલે તમે વાક્ય એક શબ્દ આવડતો હોય તો શબ્દ બોલી જાય ગેમ્બલિંગ કે નહીં 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 આપણે રૂપિયા નાખવાના બુદ્ધિ કસીને નામો લખીને પછી રૂપિયા નાખવાના અને આપણા સિલેક્ટ થયેલા નામો જો સાચા પુરવાર થાય તો આપણને રીબેકમાં આટલા પૈસા મળે એટલું કપાય પછી પડતર આટલી હાથમાં નક્કર આવે ધીસ ઇઝ પ્રોફિટેબલ હવે આ તમે લાંબુ લાંબુ કર્યું એને એક અક્ષરમાં કહેવું તો ગેમ્બલિંગ જ એક શબ્દમાં કહેવાય બીજું કશું ના કહેવાય તમે લાંબુ કરો એટલે એનો મતલબ નથી એ તમને બોલતા નહીં આવડ્યું અથવા હિંમત નહોતી તો હું બોલી ગયો બીજું શું કેન યુ ગીવ મી અ સ્ટીલ રાઉન્ડ પોટ ટુ મેક અ રેડ પેસ્ટ ફોર મેકિંગ એન ઓસ્પિશિયસ માર્ક ઓન ધ ફોર હેડ હું એમ જ કહું કે હા કંકાવટી તમને કંકાવટી શબ્દ ના આવડે લાંબુ લચક વાક્ય બનાવ્યું તો એ કંકાવટી થયું ને બીજું શું કહેવાય વિલ યુ કંપની કંપની મી એન્ડ કમ્પ વિથ મી ટુ પ્લે વિથ ટુ વુડન સ્ટીક ફોર નાઇન નાઇટ્સ દાંડિયા રમમાં આવું જ આ થાય લાંબુ લાંબુ બોલો એટલે દાંડિયા રાસ જ કહેવાય ના દાંડિયા રાસ તો નહીં બોલો કારણ કે મને દાંડિયાની બાધા છે એટલે વાયા વાયા તમે વિરામ ગામ થઈને ચાવ દાંડિયાની બાધા ખુલી જાય આ દાંડિયા છે ટુ વુડન સ્ટિક્સ વાળા તો જે છે છે સાંજે શું ખાવ સ્મોલ રોસ્ટેડ બ્રેડ એલોંગ વિથ ક્રિસ્પી સ્મોલ સેવ ટમેટાનું શાક જ હોય પણ એ એવું આમ એવું આમ ફેન્સી બનાવીને બોલે ને તમને શું શું ખાધું એને કંઈ શું ખાધું કંઈ ખબર નહીં પડી હોય ભાખરી સેવ ટમેટાનું શાક પણ એવું લાંબુ લાંબુ કરીને બોલે આપણે ત્યાં કંઈક ગજબની વસ્તુ ખાધી એણે ગજબની વસ્તુ ખાધી એ તમે દાંત જોરદાર છે કે યસ આપણે શું છે કે ટુ ઇન વન ટૂથ ટૂથબ્રશ અને બ્રશ કમ્પેસ્ટ ટુ ઇન વન વાપરીએ દાંતણ ઘસે છે એ દાંતણને ટુ ઇન વન જ કહેવાય ને પણ દાંતણ બોલીએ તો હા હા એ બીસી ના લાગીએ એડી ના લાગીએ એટલે આપણે પછી એમ બોલીએ કે હું જાણે આવતી સદીનું વાપરું છું હવે ગયા ભાવનું વાપરે તું ગયા ભાવનું વાપરે એટલે આપણે શબ્દ કંઈક બીજો વાપરીએ છીએ ધીસ ઇઝ પ્યોર ગેમ્બલિંગ અને આ રીતે પૈસા જાય લોકોના જતા હોય ને એમાંથી અવેરનેસ લાવીને તમારે અટકવાનું હોય આપણે તો ક્રાંતિ કરવાવાળા છે ગયા રવિવારે ક્રાંતિ કરી હતી આજે બીજી ક્રાંતિ કરવાની જોઈએ જ નહીં જીવનમાં આ આઈપીએલ તો આજે જશે ને કાલે નીકળી જશે જિંદગીમાં ના કરાયા કોઈ પણ પ્લેટફોર્મ પર જાઓ જેની પાસે પૈસા વધારે હોય ને લખો મળો ઉદય વલ્લભ મારા સાહેબ હા મળો કૃપા છે મારો અંગત એક સ્વાર્થ નથી રેલા ઉતરતો હોય ને પરસેવો લુસવા માટેનો એક કટકો પણ એમાંથી નહીં મગાવું પણ પરસેવો પાડીને તમને એવું ગાઈડન્સ આપીશ કે મારો પરસેવો ભલે ન લુસાય પણ આનાથી કોકના આંસુ કેવા લુસાય ને તમને ગાઈડ કરીશ બતાવો છે આગમભાઈ કીધું ને સરસ્વતીની સાત વાર આરાધના કરી અમારે સૂર્યમંત્રના કલ્પમાં આવે એ પહેલાં પણ કરેલી અને ખરેખર એકવીસ દિવસની આરાધના કરી હતી સાત વાર ગુરુદેવના કહેવાથી જે જે દિવસો આપ્યા ત્યારે કરી હતી પહેલી વારમાં દીક્ષાનું બીજું ત્રીજું વર્ષ હતું એકવાર ગિરનારમાં ઉપર કરી હતી એવી રીતે સાત એમ એકવાર અમારે સૂર્યમંત્રની ત્રીજી પીટીક આવે ત્યારે લક્ષ્મીદેવીની આરાધના હોય પચીસ દિવસની એ પણ કરી હતી એટલે બધા મને કે તમે આટલા સરસ કામો કરો છો હવે તમે પછી લક્ષ્મીદેવીની આરાધના કરો પતિ ગયું હવે તમારો જે સ્કેલ આવશે ને કામનો ગજ્જબ ગજ્જબ પણ લક્ષ્મીદેવી પ્રસન્ન નથી થતા નથી થતા મેં પૂછ્યું કુબેરને પૂછ્યું લક્ષ્મીજીને પૂછ્યું એ કે આ માણસને પ્રસન્ન ન થવાય અમને બે ને કરી નાખે છે ભાવ છે એવા કે કેમ કોઈ માણસ દુઃખી રહે આ દુનિયામાં એક પણ માણસ ભૂખ્યું ન સુવે દુખી ન રહે એવા કામ કરી શકીએ એમ છે નકામાં તો ક્યાં પડ્યા રહીએ તમારી પાસે નકામાં પડ્યા રહેતા હોય અમારી પાસે ફાજલ એમને પડ્યા હોય સ્પેરમાં જ હોય તો મને મળો ભૂલે ચૂકે નહીં જાઓ બીજે ક્યાંય તમે ચારે દિશામાં હું જ છું મને મળો તમે જાઓ તમને દસે દિશામાં વાપરતા શીખવાડીશ આ એક જ જગ્યાએ તમને મળે તમારું ડ્રીમમાં નહીં આવતું હોય એવા કોઈક અગિયાર જણને સાચવવાના છે જેના લેવા દેવા વગરના હું તમે અગિયાર નામો લખ્યા કરો છો એના કરતાં હું તમને કહું ત્યાં મોકલો તમે તમારા સાતે ક્ષેત્રો છે અનુકંપા દયાના કામો છે એવા માં વાપરો સ્પેરમાં હોય તો લખો મળો પૂછો તમને બતાવીએ કે ક્યાં ફેંકવા જેવા છે ગમે ત્યાં જઈને ફેંકવાનું તમારી સંપત્તિ એટલે ગંગાજળ છે ગટરમાં નાખ્યા હો તમે ગંગાજળ ગંગામાં જ પધરાવાય નહીં તો મહાસમુદ્રમાં પધરાવાય ગંગા જ્યાં ભરતી હોય ત્યાં જવાય એ સિવાય ગમે ત્યાં ગટરમાં નાખો તો ગંગાજળ ગટર જળ થાય ગંગાજળને થોડું તમારી પરસેવાની કમાયેલી પૈસા સંપત્તિ તમારા બાપ દાદાના વખતની ચાલી આવતી સંપત્તિ એટલે ઉપરવાસમાં વરસાદ પડ્યો એ ઉપરવાસનું પાણી કહેવાય એ બાપ દાદાની સંપત્તિને શું કહેવાય ઉપરવાસનું પાણી અને તમે કમાયા તો હમણાં ભરાયેલું પાણી કૂવાનું પાણી એ કહેવાય તમારા તકદીરથી આવું ગમે ત્યાં નાખેવાનું તમે પૂછો જગ્યાઓ છે ત્યાં નાખવા માટે એવા સ્થાનમાં નાખો પણ બાકી ગમે ત્યાં ફેંક્યા હોય આવા બધામાં પડતા જ નહીં ભૂલે ચૂકે ઈઝીલી આવે છે ને ત્યાં ભૂલે ચૂકે જવાય નહીં આમ ચપટી વગાડે એટલી કડક આમ આમ કડક ચપટી હોય સ્ટાર્ચમાં ભાતના પાણીમાં પલાળી વગાડતો ને સાહેબ પાંચ કરોડ તો આમ થઈ જાય આમ તમે અવાજ વગાડો ને છે ત્યાં સંભળાય પાંચ કરોડ પાંચ કરોડ સાહેબ આમ થઈ જાય આમ અને પછી તમે પૂછો શું કરે છે પંદર લાખ નું વ્યાજ ભરું છું શું થયું ચપટી હવાઈ ગઈ વાગતી જ નથી ચપટી હવાઈ ગઈ બધી હાડકું ઢીલું થઈ ગયું શું થયું શું કશું નહીં તું કહેતો હતો ને સ્વર્ગનો દરવાજો ખુલ્યો હા એ અંદર ગયા પાછળનો દરવાજો નરકમાં ખુલતો હતો સ્મશાનમાં ખુલતો હતો એ ખબર જ નહીં આ છેડે સ્વર્ગ હતું આ છેડે સ્મશાન હતું વચ્ચે હતો વોકવેમાં અને હું આગળ ગયો આ દરવાજો ન ખોલાય એવી જગ્યાએ ખુલી ગયો આગળ જઈને બધા ફસાયા છે આપણી દિશામાં જવું નથી ચોક્કસપણે એક રમતનો ભાગ છે પણ રમતના ભાગમાં ખાલી બે ઓવરની વચ્ચે શું મૂકવું જો બે ઓવરમાં કેવું રમવું એ તો એને ખબર પણ આ બે ઓવરની વચ્ચે રમાડો એ એ એ તમે જે રમાડો છો એમાં આ લોકો જે રમે છે એ આપણને ખબર હોવી જોઈએ કે આ લોકોને આપણે શું રમાડીએ છીએ ઘણી તો એમ લાગે આ વચ્ચેનો ભાગ જ મહત્ત્વનો છે અને એમાં આ લોકો રમાડી દે આટલું એક વાર તમે જુઓ કોમેન્ટેટર હોય કે ગમે તે વ્યક્તિ હોય એ વસ્તુ આવે એટલે એ બોલશે બોલશે ને બોલશે જ હી ઇઝ નોટ અબાઉટ ટુ સ્પીક એને ના બોલાય એને તો અધર દેન કોમેન્ટ્રી કઈ રીતે આપવાનું હોય એક્સપર્ટ કમેન્ટ વાળો આ બધું કી રીતે બોલે કે ચલો આ વસ્તુ ખુલ્લી છે આજ સાંજ સુધી તમને ટાઈમ છે તમે આની પર રમી શકો છો એટલે ભાઈ તું તારે તો તારું કામ બોલ તારા સિલેબસમાં આવતું નથી આ ઇઝ પેડ ફોર ઇટ એ બોલશે જ એટલે એના માટે એવા લોકોની પાસે બોલાવરાવે કે એ વસ્તુ ગ્રાહ્ય બને એટલે વસ્તુ આમ લોકો ઉપાડે એ માટે પ્રમોશન એ લેવલથી કરવું પડે તો એ ડી પ્રમોશન એ લેવલથી થવું જ જોઈએ એનું તમારા મનમાં ખ્યાલ હોવો જોઈએ કે કેટલા લોકોએ ગુમાવે છે પૂછવા તો જાઓ લોકોના દાગીનાઓ વેચાઈ ગયા છે લોકોના ઘર ગીરવે મૂકાઈ ગયા છે લોકોની પરિસ્થિતિઓ બદલાઈ ગઈ છે લોકો ઉધાર લાવી લાવીને વ્યાજના ભાર નીચે એવા કચડાઈ ગયા છે કે એને મરી જવું પર પડે એમ છે અત્યારે જીવવું ભારે પડે એમ છે વ્યાજ પણ ભરવા માટે બીજું નવું દેવું કરે છે પછી ઇન્ટર ટોપી ટુર્નામેન્ટ ચાલે આનું લઈને આને આપ્યું હવે આનું લઈને આને આપ્યું હવે આનું લઈને આને આપ્યું જે કૂતરો ભસે અહીંથી રોટલો લાવીને આને નાખી દેવાનો હમણાં નહીં ભસે પછી ઓલો કૂતરો ભસે કે એનો રોટલો લઈ લીધો અહીંથી લાવીને એને નાખી દીધો હવે આ કૂતરો ભસે અહીંથી લાવીને આને નાખી દઈશ એક એક કૂતરાને રોટલા નાખ્યા કરો કૂતરાને ટાઈમ બિંગ પૂરતા ભસતા બંધ કરો ચારે બાજુ કૂતરા ઘેરી વળશે ફાળી ખાશે શું કરશો ક્યાં સુધી બચશો એટલે આવા આવા દેવાના ચક્કરમાં ફસાવાનું નહીં કોઈને આ વિશ્વાસ સર્કલમાં જવું નહોતું થઈ ગયું થઈ ગયું આ વિશ્વાસ સર્કલ પહેલા દિવસે નહોતું ચાલીસ હજાર રૂપિયા હતા ખાલી ચાલીસ હજારનો મામલો હતો એ ચાલીસ હજાર રૂપિયાનું દેવું હતું ઇન અ સ્પેન ઓફ થ્રી ફાઈવ યર્સ આજે એંશી હજાર રૂપિયાનું તો વ્યાજ ભરે છે મહિને તોય પૂરું નથી થતું એવું શું કરી નાખ્યું કઈ નથી કર્યું ભાઈ એ તો કઉ છું શું પણ આટલું બધું થાય પપ્પા એસી હજાર આપ્યો ને કેટલા એસી હજાર ત્રણ દિવસમાં પાછા એસી હજાર કેટલા મીંડા કેટલા લગાડવાના પપ્પા એટી થાઉઝન્ડ પપ્પા મસ્કરી નાખો પ્લીઝ એટી થાઉઝન્ડ આપો હું તમને ત્રણ દિવસમાં પાછા આપું તું સાચે મને ત્રણ દિવસમાં પાછા આપીશ તો નથી આપવા તો તો નથી જ આપવા કારણ કે તને એસી હજાર આપવા માટે મને અઠવાડિયું થશે વ્યવસ્થા કરતા તું ત્રણ દિવસમાં જો લાવવાનો હોય તો મહેરબાની કરીને તું લાવતો જ નહીં મારે નથી જોતા તો તો મારે નથી જ આપવા કારણ કે તું એસી હજાર પાંચ હું કરીશ મને ખબર નહીં પણ બીજા ત્રણ લાખ મારા લઈ જઈશ મારે નથી જોતો મારે એસી તું કંઈ પણ કર પણ મારે એસી પાછા નહીં આપતો તો આપું કારણ કે આજો પાછું કંઈક નવું કરે ને કારણ કે એક નક્કી જે અષ્ટપ્રકારી પૂજા છે સાથીઓ નવો બને એટલે નૈવેદ ચડાવવું જ પડે પાછું નવું સાથીઓ ઓછો બને એ જ જોવાનું જેટલા સાથિયા બને દરેક પર નૈવેદ ચડાવવાનું આ જેટલા ચિત્ર એટલા આપણે નૈવેદ ચડાવવાના બાપા કે તું એક સાથીઓ ઓછો કર મારું નૈવેદ બચે મારો મારો થાય જતો રહે તારા સાથિયામાં આ કા પાટલા પર બધે સાથિયા ચિત્રી નાખે પપ્પા મોહનહાલ લાવો તો મેં બાર સાથિયા કર્યા પણ તને કોણે કીધું તું કરવાનું કોણે કીધું તું નૈવેદ આપણે લઈ જાય બધા બધે પપ્પા મમ્મી આના મને કમાતા હોય પચ્ચીસ વર્ષના તમે એ જ ગેપ જોજો એ જ ગેપ ટેન્ડર એજમાંથી મોટા ભાગના લોકો રમતા થઈ ગયા છે આજે આ આ ગ્રુપ કહેવાય જે લોકો ક્રાંતિકારી હતા જે સમયમાં દેશ માટે લડીને જમીનમાં દટાઈ મરી ગયા ભગતસિંહ એ વખતે ફાંસીના માછડે ચડીને દેશભક્ત મરી ગયો ને એક એ ઉંમરે એક્ઝેક્ટલી એ ઉંમરે આપણે આ વ્યાજે પૈસાના ચક્કરમાં ફસાયેલા હોઈએ ત્યારે લાગે કે આ ઉંમર અને આ ઉંમર આ બે ભગતસિંહ જ છે બે ભગતસિંહ જ છે એક એ માછડો કોકનો ચડાવેલો અને એક એ પોતાની મેળે માછડો તૈયાર કર્યો ચડી ગયા બે જણા અને કોકના ચડાવવા અંગ્રેજના માછડે ચડાવ્યા અને પોતે માછડો ચડાવી અને પોતાની રીતે વર્ક ફ્રોમ હોમ હતું ઘરે બધું પતાવ્યું આવી રીતે મરાય પણ કોણે કીધું તું આવે ઊંધા છતાં કરવાનું જિંદગીમાં દુઃખી ન થવું હોય ને તો આ સંદેશો યાદ રાખવાનો અને કોઈ ગમે દેખે એ મેં કર લુંગા તું આપની ટીમ બના લો તુમસે બડકર કોઈ નહીં તુમસે બડકર કુછ નહીં ટીમ જેને બનાવી હોય બનાવે આપણે તો આપણા કરતાં ચડીએ તો કોઈ નહીં ભાઈ આ દુનિયામાં સૌથી મોટું મહત્ત્વનું પાસું હું છું મારા ભોગે કોઈ ટીમે મારે નથી બનાવી મારી ટીમ ઓલરેડી બનેલી છે હું મારા પપ્પા મમ્મી ભાઈભાભી બેન બનેવી કાકા કાકી બે કઝિન્સ મારા ફોઈબા મારા અગિયાર જણની ટીમ ઓલરેડી બનેલી છે બધું છે માથે ઇમ્પેક્ટ પ્લેયર રાખ્યા છે જરૂર પડે તો થર્ડ અમ્પાઈનું રિવ્યૂ લઈ લઈશ બધું કરીશ